એક પેરેન્ટ્સનું છત્ર, અનકમ્પેરેબલ અને મેમરેબલ કહેવાય ને એવું એક છત્ર છે પેરેન્ટ્સનું, જે ઘરમાં છે, જે તો તમારે ઘરમાં જે શોધવા નથી જવાનું પણ એને રિયલાઇઝ કરવાનું છે. અંદર ધ ટ્રુથ શુડ બી રિવીલ્ડ, એમ દેખાવું જોઈએ કે આ છત્ર શું કામ કરે છે. એકવાર સ્મૃતિપટ પર લાવવા ઉપકારોને, અને એક આર્ટિકલ વાંચ્યો હતો, મેમરીઝ જ્યારે જોઈએ ને ત્યારે લાગે કે આ મેમરીઝમાં આવતું નથી, રિકલેક્ટ નથી થતું, બધું બાષ્પીભવન થઈને ઉડી ગયું છે. નાનપણનું જે ભૂત હતું મગજમાં, મમ્મી 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 કરતા હતા, એ બધું જતું રહ્યું. હવે શબ્દ જ નથી આવતો, એ શબ્દ હવે આવતો જ નથી. મમ્મી શબ્દ અને પપ્પા શબ્દ કેટલી વાર બોલતા હતા, એક છ વર્ષના થયા ને ત્યાં સુધીમાં હાઈએસ્ટ આપણા સ્પોકન લેંગ્વેજમાં આવનારો શબ્દ જ આ હતો, હાઈએસ્ટ વખત આ જ શબ્દ હતો. અને હવે તો આ શબ્દ નથી આવતો ક્યાંય, આ શબ્દ ક્યાંય આવશે જ નહીં. તમે ચેક કરશો ને તો તમે મોબાઈલમાં નંબર સેવ કરેલા હોય, મમ્મીનો નંબર સેવ કરેલો હોય, કાં તો ઝાંસીની રાણી, કાં તો લેડી ઇન્સ્પેક્ટર, કાં તો એંગ્રી બર્ડ, હા આવા બધા હોય. આ પપ્પાનો નંબર સેવ કર્યો, હાઈકોર્ટ, હાઈકોર્ટ હોય, સદ્દામ લાદેન, આવા નામથી સેવ કર્યા હોય. હા એ શું સમજતા હોય ખબર નહીં, પણ ભળતા જ નામથી સેવ કર્યા હોય. સંસ્કારી છોકરાઓ જોયા છે અમુક તો, જે હોય હવે એના મોબાઈલમાં એને નંબર સેવ કરેલો, એક જાણીતો છોકરો, હવે એને નંબર સેવ કરેલો. આ તો ઠીક છે, બાકી તમે શોધી શોધીને થાકી જાઓ ન મળે, એણે શોધી શોધીને થાકી જાઓ ન મળે. એણે મને કીધું, મારો સાહેબ નંબર કોઈ શોધ્યો, મારા મમ્મીનો નંબર સેવ કર્યો છે અને આગળ શું લખ્યું, મને કંઈ ઘોડ્યું. મને શું કે ઘોડ્યું કે મમ્મી સેવ કર્યો છે, અને વડલો, વડલો જેની છાયામાં હું રહું છું એ વડલો લખીને મેં પપ્પાનો નંબર સેવ કર્યો. મેં કીધું સરસ, મને કે મારે સાહેબ સંવેદન એવું છે કે આ મારું ઘોડ્યું છે ને આ મારો વડલો છે, હું તો એની છાયામાં શાંતિથી રમું છું ને એની છાયામાં શાંતિથી સૂઈ જઈશ. પાંત્રીસ વર્ષની ઉંમરે એ છોકરો આજે વડલો અને ઘોડ્યું એને એમ જીવનમાં રાખ્યું છે કે સાહેબ જોઈએ, એના વગર તો મજા ના આવે સાહેબ, એ એ જોઈએ જ, આના વગર તો અધૂરપ લાગે છે. તો આ ભૂલી ના જવાય. નાનપણમાં હતા, ક્યારેક પડી ગયા હતા, જે સ્ક્રીન ઉપર બતાવે બધું નકલી હોય, એ નકલી હોય, અસલી ટ્રુથ તમને બતાવું. સ્ક્રીન પર બતાવે ત્યાં ખોટા ખોટા પ્રેમ નહીં કરવાના, એક સ્ક્રીન પર બધું બતાવે કે છોકરો ભાગતો હતો, એ બાઇક ભટકાઈ ગઈને પડી ગયા અને નીચે પડ્યા અને પેલા દુપટ્ટાનો છેડો ફાડી છોકરીએ તરત આમ પાટાપિંડી કરી આપી, આ તો આ ખોટે ખોટું બતાડે. પણ નાનપણમાં જ્યારે પડી ગયા ત્યાં દાંતમાંથી ને નાકમાંથી લોહી નીકળ્યું હતું ત્યારે મમ્મીએ સાડીના છેડાથી બધું સાફ કરી નાખ્યું હતું, આ સાચું હતું. એ તમે યાદ કરો કે આવું થયું હતું કે નહીં, આ કઈ રીતે થયું હતું. તમે હજી નાના હતા, બાજુમાં બેઠા હતા અને હું કે બધી ઉલટી કરી બહાર અને મમ્મીના એક પૂજાના કપડામાં બધું બગાડ્યું હતું, તો કાંઈ વિચાર નહોતો કર્યો, પછી એ જ કપડાથી મમ્મીએ બધું મોઢું સાફ કરી નાખ્યું, કંઈ નહીં હવે પૂજાની સાડીના બી બીજી લાગશે, બધું બગડી ગયું, કંઈ વાંધો નહીં, બે ઢીબેડીને ઠોકી નહોતી દીધી. આ સાચો પ્રેમ હતો. ક્યારેક આવી રીતે થયું હતું ત્યારે શું થયું, રાત્રે બે વાગે ત્રણ વાગે તમે જો આમ પોતા મૂકતા હોય, ઘડી ઘડી ટેમ્પરેચર માપતા હોય, ઘડી ઘડી હાથ અહીંયા આમ જતો હોય આમ જતો હોય, એમ લાગતું હોય કે આમ હાથ મૂકી મૂકીને થોડું ટેમ્પરેચર પોતે લઈ લેવા માગે, કે જો સંક્રમિત થતું હોય ને ટેમ્પરેચર તો હું લઈ લેવાનું ટેમ્પરેચર, કેટલો તાવ છે, અરે અરે તાવ ઉતરતો નથી, પોતા મૂકે પંદર પંદર મિનિટ તાવ માપે, હજી ઉતરતો નથી, હજી ઉતરતો નથી, આ મમ્મીનું ટેમ્પરેચર એટલું ઉપર જાય, આનો તાવ કેમ નથી ઉતરતો, ડૉક્ટર સાહેબ શું કરું, આખી રાત જાગતા હોય મમ્મી આખી રાત, અને આપણે શાંતિથી ઊંઘતા હતા અને મમ્મી જાગતા હતા. એક વખત યાદ કરો, એક વખત તમે બાર ચૌદ પંદર ના થયા ત્યાં સુધી નહીં, આજે પણ તમને તાવ આવે ધકધક તો તાવ હોય ને મમ્મી આજે આરામથી ઊંઘતા હોય, એક દિવસ હોય મને બતાવો. અને એવો એક દિવસ યાદ આવે છે કે મમ્મીને તાવ હતો ને આપણે જાગતા હતા રાત્રે આખું, વન સાઇડેડ છે બધું, વન સાઇડેડ. આ ઉપકાર થોડો ભૂલાય છે, આ મેમરીમાં રાખવાનું. છત્ર રાખવાનું કે છે કે આ માથે છત્ર રાખો, છત્ર તો પછી પેલા જે છે એને વેલ્યુ તો કરીએ કે આ શું છે, મારી મારી ઉપર કેવું છત્ર છે, ખબર પણ નથી પડતી આપણને કે એવું સરસ મજાનું છત્ર હોય છે અને ક્યારેક આપણે એને ઉપયોગમાં નથી લઈ શકતા. નાના હતા પપ્પાની કદાચ એવી પોઝિશન નહોતી આપણા જેવી, આપણે તો બહુ સારું કમાતા થઈ ગયા, સારો જોબ મળી ગયો, એ વખતે પપ્પાની એવી કદાચ નહીં હોય પોઝિશન, અને ક્યાંક રહેતા હશે તાળુપુરમાં અને એ વખતે એવી પોઝિશન નહોતી. નાના ઘરમાં ચાર જણને મોટા કર્યા, બધું કર્યું પપ્પાએ, મહેનત કરી છે, અને બસ મારે આ પૈસા જોઈએ, મારે ટ્રીપમાં જવાનું છે, તું શાંતિ રાખ અત્યારે, અત્યારે માથાકૂટ નહીં કર, પપ્પાએ ના પાડી, મને મને પપ્પા પૈસા આપો ને મારી ટ્રીપમાં જવાનું. તો પપ્પાને પૈસા આપો બરાબર છે, પણ હોવા જોઈએ ને, તો કે અમારા નસીબ જ એવા, અમે ગરીબ પપ્પાને ત્યાં જન્મ્યા, તું શાંતિ રાખ, માથાકૂટ નહીં કરવાની, બહુ વધારે પડતું નહીં બોલવાનું. હવે બોલો રિસાઈ ગયો, પછી મમ્મી આવે કે આપી દો ને, પડ્યા છે ને આપણી પાસે 1500, શું પડ્યા છે, એ આપણે પાલિતાણા ગિરનાર જવા માટે રાખ્યા છે, દોઢ વર્ષનું ભેગું કરી કરીને માંડ 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 કરી દાવા કોઈ માંગેલા આપી દેવાના, તો આપણે પાલિતાણા નહીં જવાનું, હવે આપણને છોડો ને, હવે આપણે અઠવાડિયા પછી જવું છે બરાબર છે, અઠવાડિયામાં પાછા 1500 આવશે. તમે સાંભળો, અત્યારે તમે કહો છો વ્યવસ્થા નથી થતી અને એને ગોવા જવાની ના પાડો છો, હવે આપણે પાલિતાણા ગિરનાર જશું, એને એને ખબર પડશે ને કે આજે ક્યાંથી આવ્યા, એનો જીવ પડશે કે નહીં, આપણે એવી રીતે એનો જીવ બાળીને પાલિતાણા ગિરનારની જાત્રા નથી કરી, એ આપી દો તમે એને.
તું છે ને ચડાવવાના નહીં, ખોટા ધંધા નહીં કર, આવી રીતે હું નથી આપવાનું. તો સારું, તો તમે જઈ આવજો, હું નહીં આવું જાત્રા કરવા. એટલે તું મને બ્લેકમેલ કરે છે? ના, બ્લેકમેલ નહીં, હું તમને ઈમેલ કરું છું, આપી દો ડિલિવર, પૈસા રિલીઝ કરો એને આપી દો. અરે પણ આપણે પાલિતાણા ગિરનાર ક્યારે જવાનું? છોડો ને તમે માથાજી, આ વધારાનો છે છોકરો, તમને શરમ આવે? આ આપણો આદિનાથ છે ને, આજ આપણો નેમનાથ છે, આપી દો. ચલો મૂકો માથાકૂટ, એને જવા દો, મારે માથાકૂટ નથી કરવી. એને રડાવીને કઈ યાત્રા કરવાની તમારે? અરે આ રીતે આપણા વકીલ બની અને સુપ્રીમ કોર્ટના લોયર, હાઈકોર્ટના લોયર સુપ્રીમના જસ્ટિસની સામે લડે અને પછી પૈસા રિલીઝ કરાવે કે ચલો આપી દીધી છે સબસિડી, જઈ આવો ટૂર પર, અને આખું પછી આ પપ્પા રિલીઝ કરે આવી રીતે ફંડ. આ રીતે પોતાની યાત્રાઓ પર છીણી મારીને કરી. નાનપણમાં યાદ કરો કે પહેલો ઉપવાસ ક્યારે કર્યો હતો, યાદ તો કરો, રિકલેક્ટ કરો. આજે શાંતિથી બેસો 5 મિનિટ. મેં પહેલો ઉપવાસ ક્યારે કર્યો હતો અને ત્યારે મમ્મીનો પપ્પાનો રોલ શું હતો, યાદ કરો. ખાલી લાઈફનો પહેલો ઉપવાસ જો કર્યો હોય તો એ વખતે શું હતું, મમ્મી કેટલી વાર પૂછતા હતા, સવારથી બેસવાનું પચકાણ આપ્યું, બધું બનાવીને રાખ્યું હતું અને પાછું ઈચ્છા રાખી બધું બનાવીને રાખ્યું છે અને ફેંકી દેવું પડે તો સારું, આવી ઈચ્છા રાખી હતી. મારા છોકરો ખાય નહીં અને ખાવાની ઈચ્છા ન થાય, એનો ઉપવાસ થઈ જાય તો સારું, પણ અચાનક રોવા બેસે તો બનાવવાનો ટાઈમ બનાવીને રાખે અને પાછું ફેંકી દેવું પડે તો સારું, આવી રીતે ભાવના રાખતા હતા. નાનપણમાં આપણે પહેલી યાત્રા કરવા જઈએ, 4:30 ના હતા, આંગળી પકડીને ચડાવતા હતા દાદાની યાત્રા કરવા, સાથે ડોળી રાખી હતી કે ઉપરામણીઓ માણસ રાખ્યો તો ઉપાડવાનો નહીં, તને પૈસા આપીશ પણ ઉપાડવો ન પડે ને પૈસા પડી જાય તો સારું, આવી ભાવના સાથે આંગળી પકડી પકડીને ચડાવતા હતા. એની પહેલાં તો 1.25 વર્ષના હતા, એક મારા ઋષભદેવ ભગવાનનો સ્પર્શ થઈ જાય ને એને, આમ હાથમાં લઈ અને આમ, કારણ કે આપણે તો ઉપરામણી એના હાથમાં રહીએ નહીં, રડવાનું ચાલુ કરીએ એટલે આપણું વોલ્યુમ ઉપર થાય, એટલે પુંડરીક સ્વામી દોડતા આવે ઉપરથી, ના લઈ લેવા પડે પપ્પાએ તરત, એટલે પપ્પા હાથમાં લઈ લે, મમ્મી હાથમાં લઈ લે, ત્રીજા કોઈના હાથમાં તો જઈએ નહીં કે ના આપણે તો આ બેમાંથી એક પૂજારી જોઈએ એટલે જોઈએ, ત્રીજા નહીં ચાલે. અને પછી એ તેડીને ઉપર ચડાવે, બટવો નહોતો, થેલી નહોતી, કાંઈ નહોતું, પણ આપણને તેડી ઉપર ગયા, પાછું આ ગમે ત્યારે છીછી પીપી કરી જાય એવું પ્રાણી, એટલે કંઈ મગજમારી ન થાય, ગિરિરાજ ઉપર આશા જ ન થાય, નવડાવ્યો ધોવડાવ્યો ફટાફટ પૂજા કરાવી, તરત નીચે આપણી યાત્રા કરવા, પછી બીજી વાર આવશું, આજે આની યાત્રા થઈ ગઈ ને સરસ, આવી રીતે આપણે યાત્રા કરાવી. પહેલું આંબેલ કર્યું ત્યારે આંબેલ ખાતામાં આવ્યા, આગલા દિવસે જઈને જોઈ આવ્યા, પહેલાં 2 આંબેલ પોતે કર્યા, કઈ વસ્તુ ચાખીને ખાવા જેવી છે, મારા છોકરાને કઈ ભાવશે, પછી એ પ્રમાણે ગાઈડન્સ આપે. આપણા મમ્મીને જો ખબર પડે ને કે મને આવતીકાલે આવતા અઠવાડિયે કોવિડ થવાનું છે તો પહેલાં કોવિડ સેન્ટરમાં જઈ આવે, દવા લઈ લે, એક્સપિરિયન્સ કરી લે કે આ થાય તો આનું શું કરવું, એમાંના છે આ, એમાંના છે, અને એ રીતે આપણને ખવડાવે. એવી રીતે આંબેલ કરાવ્યું, ક્યાંક તાકાત નહોતી, નાનપણમાં ઉદ્યાન કર્યા, કંઈ કર્યું તો તાકાત બહારનું ફોલીને આપણે માળ પહેરાવી, વરઘોડામાં બેસાડ્યા, નવા ડ્રેસ કર્યા, બધું જ કરાવ્યું. નાનપણમાં હાથમાં દૂધની તપેલી 1.5 લિટરની હતી અને એ તપેલી આમ સાણસીથી લઈને ચામાં નાખતા હતા, 2 વાર તો ધાર તૂટે કે જો વધારે પડી ગયું ને થોડું દૂધમાં, આ લોકોનું રહેશે નહીં, કાળી ચા પી લે, પણ આ દૂધ વધારે પડવું ના જોઈએ, એટલું બધું ધ્યાન રાખી અને ઉછેરીને મોટા કર્યા છે. એ દિવસ ક્યારેય ભૂલતા નહીં, રિકલેક્ટ કરજો, ભલે બધી મેમરીઝ છે પણ ભૂલતા નહીં, કારણ કે આ બધી વસ્તુ એવી છે કે જે હકીકતમાં દરેકની લાઈફમાં લગભગ બની છે. આજે કોઈ અલગ સિચ્યુએશન હશે, ભલે વી આર ગ્રોન અપ, અમે અને લર્નર થયા, પણ એનો મતલબ એ નથી કે આ મેમરીઝ બધી જાય. આખું સી સેન્ડ એન્ડ સ્ટોન મેમરીઝના 3 લેયર પર એક આખો આર્ટિકલ વાંચેલો કે માણસ કોઈ સત્કાર્ય જ્યારે કરે છે ત્યારે શું કરવાનું, માણસ જ્યારે સત્કાર્ય કરે ત્યારે ડ્રો અ લાઈન, કોઈક આપણા પ્રત્યે અપરાધ કરે છે ત્યારે ડ્રો અ લાઈન, અને આપણે આપણી ઉપર કોકનો ઉપકાર થયો છે ત્યારે પણ ડ્રો અ લાઈન, ત્યારે એક લાઈન દોરવાની, પણ 3 જુદી જગ્યાએ. હું કંઈક સત્કાર્ય કરું છું ત્યારે મારે દરિયામાં આંગળી ફેરવવાની, સી સી મેમરી, SEA, આ સી મેમરી કહેવાય, દરિયાઈ મેમરી. દરિયામાં હું એક સત્કાર્ય કરું છું, આઈ એમ ઓબ્લાઇજિંગ સમવન, હું કંઈક કામ સરસ કરું છું, હું સરસ કંઈક સુકૃત કરું છું, દરિયામાં આંગળી દોરી દીધી, આ લાઈન થઈ અને તરત નીકળી ગઈ. પાણીમાં તમે લાઈન કરો કેટલી વાર રહે, એટલે આને બહુ યાદ નહીં રાખતા, બહુ મગજમાં ધારીને નહીં બેસતા. આ સી મેમરી છે, કોઈકે અપરાધ કર્યો છે તો સેન્ડ મેમરી, એને તમે આમ લીટી દોરજો, થોડો સમય રહેશે, હવા આવશે, પાછી ધૂળ ચડશે, આ ભૂલાઈ જશે. કોક તમારી પર ઉપકાર કરે છે અને તમે કોકના ઓબ્લિગેશન્સ લીધા હોય ત્યારે કાર્વિંગ કરજો, પથ્થર ઉપર, સ્ટોન ઉપર આમ કાર્વિંગ કરજો, આ સ્ટોન મેમરી શુડ રિમેન ફોર એવર. આ કાયમ યાદ રહેવું જોઈએ કે મેં કોકના ઉપકાર લીધા છે, અને એ જિંદગીમાં કોઈ દિવસ ભૂલવાના નહીં. કરેલા ઉપકારો ભૂલી જવાના, થયેલા અપરાધો ભૂલી જવાના બીજાના, પણ આપણા પર થયેલા કોકના ઉપકાર એને જિંદગીમાં કોઈ દિવસ ભૂલવાના નહીં. ગમે એટલા મોટા થઈએ, ગમે તે લેવલ પર જઈએ, એ ભૂલાય નહીં. વિદ્યાસાગર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક રિનોન વકીલ હતા, અને એ સમયમાં કે જ્યારે ભારતમાં વકીલાત ભણવાવાળા ઓછા, સ્વાતંત્ર્ય વખતનો વખત, અને એ વખતે
બ્રિટિશર બ્રિટિશ યુગમાં કલકત્તાની રિનોન વિલ્સન વિલિયમ્સ કોલેજમાં પ્રોફેસર તરીકે લેક્ચરર તરીકેની એમની વરણી થઈ 300 રૂપિયાનો પે. એ વખતે 300 રૂપિયાનો ઓહો ઘર ખર્ચ કરતાં ઓછામાં ઓછું 4 ટાઈમ્સ એટલો પે હતો. આ ભાઈ 100 રૂપિયા ઘરે આપે, એમાં ઘર ખર્ચ નીકળે અને થોડુંક તકે ખરું, અને સાથે પછી બાકીનું જે હોય 200 રૂપિયામાં ગરીબ બાળકોના પુસ્તકો લાવે, એમને ભણવાની વ્યવસ્થા કરી આપે વગેરે, એમની ફીસ ભરી આપે, એ રીતે બધાને ભણાવતા. અને આ પ્રોફેસર ભાઈના લગ્ન હતા, મમ્મીએ કીધું કે બેટા ઘરે આવી જવાનું, આપણે ઘરે આવી જવાનું છે. તો કે હા, હવે અઠવાડિયું ઘરે રહેવાનું, હવે કોલેજ નહીં કરતો. ભાઈ છે નો પ્રસંગ છે, દોડાદોડ પછી એને એકલી કરવી પડે, તું રહેજે સાથે. તો કે હા, કોલેજમાં લીવ મૂકી, ત્યાં ના પાડી કે ના અત્યારે એક્ઝામ્સ આવી રહી છે એટલે એક્ઝામના ટાઈમ પર તમને લીવ નહીં મળે, અઠવાડિયે લીવ અત્યારે ના મળે, એક દિવસ હોય તો બરાબર. તો કે સાહેબ મારે લીવ જોઈએ છે, મારા ભાઈના લગ્ન છે અને બિયોન્ડ દેટ મારા મમ્મીની ઈચ્છા છે, મારે લીવ જોઈએ છે. તો કે લીવ નહીં મળે. તો કે સાહેબ મારે લીવ જોઈએ છે, આમાં ચાલે એવું નથી, મારા મમ્મીએ કીધું છે અને જ્યારે મારા મમ્મી કહે છે ને ત્યારે પછી હું દુનિયાની કોઈ વાત નથી માનતો સાંભળતો, અને એની વાત વ્યાજબી છે કારણ કે ઘરના પ્રસંગમાં મારે રહેવું જોઈએ ત્યાં. તો કે લીવ ગ્રાન્ટ નહીં થાય. તો કે ઓકે, અને તમારી પાસે કોઈ ઓપ્શન નથી સાહેબ? આઈ હેવ અધર ઓપ્શન, આઈ રિઝાઇન. એને રેઝિગ્નેશન લેટર મૂકી દીધો કે હું નીકળી જઉં સાહેબ. ઓલા કે મૂરખના સરદાર, તું એક વિચાર કર કે 300 રૂપિયા તને આપવા વાળું કોણ મળવાનું બીજું? તો કે સાહેબ તમે ગોરી ચામડીવાળા છો, તમે વિચારજો 300 રૂપિયા આપવા વાળું કોણ મળવાનું આ સામે બેઠા, બરાબર? પણ એક મમ્મીની ઈચ્છા ખાતર 300 રૂપિયાને લાત મારવા વાળું કોઈ મળે તો મારા સિવાય તો કેવા આવજો, જાઓ કેવા આવજો. સાહેબ નહીં રે. અને ઓલા લોકો છત થઈ ગયા, આના જેવો પ્રોફેસર બીજો કોમ્પિટન્ટ હતો નહીં. છેલ્લે પછી કીધું કે સારું, બાર્ગેન કરી 4 દિવસ 5 દિવસ, છેલ્લે પૂરા 7 દિવસની લીવ સેન્કશન કરી રિટર્ન કર્યા કે ના જવા તો ન દઈએ, રાખ્યા. પણ વિદ્યાસાગરે કીધું કે સાહેબ જે વસ્તુ મારા મમ્મીએ કીધી છે કે કોઈ પણ રીતે ઘરે છેલ્લે અઠવાડિયું રહેવું પડશે, ઘરમાં પ્રસંગો છે સાહેબ, એમાં બાંધછોડ નહીં થાય, એટલે આ તો રહેશે. આજે આ છે ને એક સોશિયલ લેવલ પર યુનિવર્સિટીના પ્લેટફોર્મ પર આ વેલ્યુએશન થયું માતા નામના તત્વનું, ખ્યાલ આવ્યો તમને? આજે ક્યાંય નહીં થાય. જો કોર્પોરેટ વર્લ્ડમાં તમારો બર્થડે હોય તમને રજા આપે, સ્પાઉસનો બર્થડે હોય રજા આપે, હાફ ડે, કોઈ દિવસ ક્યાંય એવી સિસ્ટમ છે કે તમારા પપ્પા કે મમ્મીનો બર્થડે હોય તો તમને રજા આપે જ? કોઈ આપે છે કોઈ જગ્યાએ? તમારા પપ્પા કે મમ્મી એ તમારા લાઈફનો ઇન્ટિગ્રલ ભાગ નહીં? આ સિસ્ટમ જ નથી. તમે અને તમારા વાઈફ બસ એટલું જ આવે, લાઈફ પાર્ટનર એન્ડ યુ, એ સિવાય કંઈ છે જ નહીં. એ તમે આવ્યા ક્યાંથી? પણ તમે આવ્યા ક્યાંથી? અધ્ધર આકાશમાંથી નથી આવ્યા, તમે ક્યાંથી ટપક્યા? એના એના લેવલ પર કોઈ બર્થડે સેલિબ્રેશન એના માટે કોઈ તમે સેલિબ્રેટ કરો કે નહીં એની વસ્તુ નથી. વેલ્યુએશન જ થતું મમ્મી પપ્પા નામના તત્વનું કે તમને અડધા દિવસ એના માટે રજા આપે. તમારા વાઈફને કંઈક તકલીફ હોય તો તમને હજી રજા આપી દે, બની શકે. એનો બર્થડે હોય તો રજા આપી શકે, સમજાય કે ના વાઈફનો બર્થડે છે ભાઈએ જવું પડે વહેલા, પણ પપ્પાનો બર્થડે છે જવું પડે એવું ના આવે, મમ્મીનો બર્થડે છે ના જવું પડે, એના માટે કોઈ વેલ્યુએશન જ નથી. તમે કરો એ જુદી વાત, તમે લીવ લો એ જુદી વાત, પણ તમને ઓફિશિયલ લીવ ગ્રાન્ટ ન કરે. આ સિસ્ટમ આપણે ત્યાં નથી. આપણે લાગે કે વેલ્યુએશન આપણે પોતે કરવાનું, આના મન થાય. અમારી તો શિબિરો ચાલે ને ત્યારે ઘણા ટોપિક માતૃવંદના અમે લેતા. છેલ્લા 2 વર્ષમાં તો પેલી શિબિર ના થઈને ચોમાસાઓ નહોતી કરી, આ ટોપિક જ 2 વર્ષથી લીધો નહોતો, પણ છતાં મનમાં એમ રહે કે જ્યારે આટલા વર્ષોથી જોઈએ માતૃવંદનામાં છોકરો ઊભો થાય ને મમ્મી વિશે જ્યારે બોલે ને એટલું જબરજસ્ત બોલતો હોય, એના મમ્મી માટે અંદરથી એવો લગાવ હોય અને અંદરથી એવો ભાવ પ્રગટે કે મારા મમ્મી મારા મમ્મી મારા મમ્મી એ જે બોલતો હોય અંદરથી ને ભીનો ભીનો થઈને બોલે, એક એક છોકરાઓને આજ સુધીમાં સ્ટુડન્ટ્સના ઓછામાં ઓછા હું એક્ઝાગરેશન વગર તમને કહું છું 400થી વધારે અલગ અલગ સ્ટુડન્ટ્સના પ્રસંગો સાંભળ્યા, 400થી વધારે ફિગર આઉટ કરીને તમને કહી શકું આ છોકરો બોલ્યો છે આ બોલ્યો છે આ બોલ્યો છે. અને એક એક જે બોલતા હોય એ જ્યારે બોલે કે એક એક જણા પોતાના એક્સપિરિયન્સ જ્યારે શેર કરે કે મારે પગમાં પ્લાસ્ટર હતું, પગ લાંબો કરીને સૂતો હતો જાન્યુઆરીમાં અને દાદરા ચૂકી ગયો પડ્યો અને 1.5 મહિનાનો ખાટલો આવ્યો, પગ લાંબો કરે સૂતો હતો અને એ જ વખતે જાન્યુઆરીમાં ભૂકંપ હતો, આખું મકાન હલતું હતું, આખું મકાન ફટ 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 3 મિનિટમાં ખાલી, અને મારા મમ્મી નીચે હતા એ નીચેથી બહાર ન ગયા એ ઉપર આવ્યા, હું ઉપરના ફ્લોર પર હતો, ચાલ અને મને લીધો ખભે હાથ મૂક, ધીમે 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 મને બહાર લીધો, આખું મકાન હલે, અમે સીડી પર આમ થઈએ, એ કે જે થવું હોય તે થાય, જે તારું થશે મારું થશે, આખા મકાનમાં હું અને મમ્મી 2 જણા. એક મમ્મી હતા કે મકાનમાં ભૂકંપ આવ્યો ને ઉપર ચડી ગયા મને લેવા માટે, અને એને છેલ્લે એક વાક્ય કીધેલું કે આઈ ડોન્ટ નો કે જો મારા મમ્મીને પ્લાસ્ટર હોત અને હું નીચે હોત તો હું ભાગ્યો હોત કે ઉપર ગયો હોત, આઈ ડોન્ટ નો, મને ખબર નથી મેં શું કર્યું હોત. ઇટ વોઝ મોમ કે એણે પહેલાં વિચાર્યું કે ઋષભનું શું થશે અને ફટ કરતાં સીધા ઉપર આવ્યા કે મકાનને કાંઈ થઈ જાય તો એનું શું, પણ મારું શું, અરે મારું જે થવું હોય તે થાય, એનું શું એનું શું,
તમે એકવાર પાણીમાં પડો તરતા નહીં આવડતું ને મમ્મી ધુબાકો મારશે સીધો અંદર, એ આ પડી ગયો અંદર. એ કોઈને ચીસમ ચીસી નહીં કરે, એ કૂદી પડશે સીધા. પછી એ વિચાર નહીં કરે કે મને તરતા આવડે છે કે નહીં, એને નથી આવડતું, બસ આટલું જ એને ખ્યાલ હોય છે. એ કોઈ દિવસ બીજો વિચાર નથી કરતા. સંરક્ષણ કયા લેવલ પર? એક એક પ્રસંગો જયારે સાંભળીએ કે મમ્મી શું બોલે છે, મમ્મી છોકરો બોલી નથી શકતો, એના માટે મમ્મીએ જે જે વસ્તુઓ ખર્ચા કર્યા છે બધું કર્યું ને, છેલ્લે કોક મળી ગયું એ કે તમે ફલાણી જગ્યાએ જાઓ, સવા બે તોલાની સોનાની જીપ ચડાવો, આમ કરો તેમ કરો. હવે સવા બે તોલા સોનાની જીપ કઈ રીતે લાવવી? સાધારણ સ્થિતિ. પપ્પા કે આ બધા ખર્ચા કઈ થાય નહીં, તો કે બિલકુલ ના ચાલે. અને કે બોલતો થવો જોઈએ, એમ ના ચાલે, એ બોલતો તો થવો જોઈએ. આજે 10 વર્ષનો થઈ ગયો, બોલી નથી શકતો, કંઈક તો છે. અને છેલ્લે એ કે મારું મંગળસૂત્ર જાય તો જાય, મારી બંગડીએ જાય તો જાય, મને જીપ જોઈએ. સવા બે તોલાની જીપ કરાવી, કરાવ્યું, બધું જ કર્યું. આ છોકરો પોતે બોલ્યો છે ઇન્સ્ટન્સ. અને કે મૂકી દીધું, હું તો બોલતો થઈ ગયો ત્યારે જ આજે તમારી સામે બોલી રહ્યો છું. હમણાં લાસ્ટ થોડા વખત પહેલા મમ્મીની સામે બહુ વધારે પડતું બોલ્યો, એટલું બધું બોલી ગયો ત્યારે મારી બેને એક ટોન્ટ માર્યો મમ્મીને કે ભૂલ તારી છે, તું જે બોલે છે ને કે ભાન પડે છે, શું બોલે છે, કોની સામે બોલે છે? મમ્મી જરા કડક થઈને બોલ્યા કે શું બોલે, તને કઈ ભાન પડે છે? ત્યારે બેન બોલી કે તને ભાન પડે છે, આ ભૂલ તારી છે, આ સવા બે તોલાની જે જીભ ચડાવી ને આ એના ફળ ભોગવે તું. અને પછી સાટ કરતો તમાચ માર્યો બેનને, બોલીએ બોલી, હવે જો બોલી છે તો ખબરદાર, આ છે ને આ દુઃખ સહન કરી શકીશ. પણ એ ન બોલતો હોત ને તો એના કરતા હું 100 ગણી વધારે દુઃખી હોત. આ 100 વાર મારી સામે એવું બોલશે ને હું ચલાવીશ, તારે હવે આ શબ્દ બોલવાનો નહીં. એક ઠોકી દીધી મારી બેનને, તું તું બોલે છે ને, તારો ભાઈ બોલે નહીં ચાલે એમ, એ બોલ સામુ બોલશે હું સહન કરી લઈશ, પણ આ તો નહીં ચાલે, એ તો હું ન સહન કરી શકું. કે આજે મારા મમ્મીએ શું કર્યું છે મને ખબર નથી, એક એક જણા બોલે અમને ખબર નહોતી. અમન નામનું એક કેરેક્ટર, એટલું સરસ છોકરો, બોરીવલીનો હતો, અમારે શિબિરમાં બેઠેલો, કન્ટિન્યુઅસલી રડતો હતો, અમને ખબર નહીં. હી વોઝ ડમ એન્ડ ડેફ, થોડું ઘણું સંભળાય મશીન રાખીને અને બાકી બાજુવાળો ઇન્ટરપ્રિટ કરે. હી વોઝ ડમ, એ બોલી નહોતો શકતો. અને એણે લખી લખીને પોઈન્ટ્સ તૈયાર કરી, લખીને બાજુવાળાને કે એવરી વન આર સ્પીકિંગ ફોર ધીયર મોમ, બધા પોતાના મમ્મી માટે બોલે છે. લિટરલી મને એમ થાય છે કે કાંઈ બોલાવવું જોઈએ, કારણ કે તમારા મમ્મીએ જે કર્યું છે એની કરતાં 100 ટાઈમ્સ મોર મારા મમ્મીએ કર્યું મારા માટે. અને આજે એના વિશે કંઈ નહીં બોલાય અહીંયા આગળ, બિકોઝ હી સન ઇઝ ડમ, એનો છોકરો બોલી નથી શકતો આ આ ભૂલને. એટલે ખરા મમ્મી જે છે એના માટે બોલનાર કોઈ નહીં. અને એણે અમારા ઉર્વિલભાઈ હતા, કમ્પેરિંગ કરતા હતા આગમભાઈની જેમ, ત્યાં હતા, એમને લખીને કીધું, ઉર્વિલભાઈ પ્લીઝ કેન યુ બી અમન ફોર 3 મિનિટ્સ, હું તમને લખીને બધું આપું, પ્લીઝ બી અમન, ઉર્વિલ નહીં અમન, અને તમે મારા મમ્મી માટે બોલો પ્લીઝ પ્લીઝ. આઈ થિંક આઈ વિશ કે મારા મમ્મી માટે જે બોલાવું છે એને લખેલું. સાન્તાક્રુઝમાં એક સ્કૂલ છે અમારે ડમ જેવા માટે, મારા મમ્મી મને સવારે મૂકવા આવે, બોરીવલી ટુ સાન્તાક્રુઝ મને મૂકવા આવે, અને પછી પાછા ઘરે જાય, લંચમાં પાછા જમાડવા આવે, પછી 1.5 કલાકના બ્રેક પછી પાછી સ્કૂલ છૂટે, પછી ત્યાં બેઠા રહે, 12 વાગે આવે જમાડ, પહેલાં 8 વાગે 8:30 વાગે મૂકી જાય, પાછા જાય બોરીવલી, સાન્તાક્રુઝ પાછા 12 વાગે આવે, 12:30 જમાડીને મને સ્કૂલમાં મોકલે, 2 વાગ્યા સુધી બેઠા રહે, 2 વાગે મને લઈને પછી જાય ત્યાં સુધી સ્કૂલમાં નીચે, રોજ 1.5 કલાક બેઠા રહેવાનું 12:30 થી 2. કે આ રીતે 8 વર્ષ મને ભણાવ્યો છે, 8 વર્ષ વિધાઉટ ફેલ મારા છોકરા માટે રોજ અહીંથી બોરીવલી ટુ સાન્તાક્રુઝ લોકલ ટ્રેનમાં 2 વાર જવાનું ને 2 વાર આવવાનું, બહુ ડિફિકલ્ટ. અને સવારે લંચ બોક્સ આપી દે કે ના બધું ન ફાવે ને ઠંડુ ઠંડુ, હું ગરમ લઈને જઈશ અને બધું વ્યવસ્થિત જમાડીશ, અને હું સાથે હોઉં ને તો વ્યવસ્થિત ખાય, આ એમને ખાશે નહીં પાછો. એટલે મારા માટે થઈને મમ્મી આટલું બધું કામ કરે, એક એક એને ઇન્સ્ટન્સ કીધા કે શું શું કર્યું છે, એટલે કે મારા મમ્મી માટે તમે કંઈક બોલો. અને પછી એને બાજુમાં ઊભો રાખ્યો અને ઉર્વિલ બોલતો હતો, એ બોલે ને અમનને કેટલું ખબર પડે ખબર નહીં, પણ એ કે બોલતો જાય, લિટરલી અમન એકનોલેજ કરે યસ 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 આવું ઇટ હેઝ હેપન્ડ, બસ આવું થયું છે, યસ આવું થયું છે, આમ બોલે. ઉર્વિલે શરૂઆત કરી કે તમારી સામે ઉર્વિલ નહીં અમન ઊભો છે, પ્રિઝ્યુમિંગ ફોર અ વાઇલ કે ઉર્વિલ નથી, હવે અમન બોલી રહ્યો છે, એની સામે જુઓ અને લિસન ટુ અમન્સ વોઇસ બસ. અને પછી એને શરૂ કર્યું, 10 મિનિટ સુધી એના મમ્મી માટે એને જે જે લખીને આપેલું, 7-8 કિસ્સાઓ લખેલા, બધા કિસ્સાઓ એને લખ્યા, કીધા, બધું કીધા પછી લિટરલી બધા રડતા હતા, એવા સરસ કિસ્સાઓ હતા, રડે રડે બધા. આ છોકરો એટલે બોર્ન લાયબિલિટી, શું હતું આ છોકરામાં, કોણ નાખ્યા એની પાછળ જિંદગી, મને બતાવો તો ખરા કે પ્રેમ તો બધે થાય પણ વળતરની અપેક્ષા હોય છે ત્યાં થાય છે, બાકી કોણ પ્રેમ કરે જ આજે? આ આ છોકરામાં છે શું કે વળતર મળે બોલો? અને છતાં નિષ્કારણ પ્રેમ, નિર્વ્યાજ પ્રેમ અને કોઈ પ્રકારની અપેક્ષા વગરનો નિરપેક્ષ પ્રેમ, વન સાઇડેડ, એ માતાનો અસલી પ્રેમ છે. આવો પ્રેમ તો દુનિયામાં કોઈ કેમ્પસમાં, લાઇબ્રેરીમાં, પિઝા હટમાં ક્યાંય નથી મળવાનો, ક્યાંય વેચાતો નહીં મળે.
જે મળ્યો છે ઓરિજિનલ એને પ્રિઝર્વ કરી રાખજો. આ ખરો પ્રેમ છે, જ્યાં કોઈ અપેક્ષા વળતરની કંઈ પડી જ નથી, માત્ર આપવાનું આપવાનું આપવાનું. એ લાયબિલિટી હોય તો એ મારી કિંમતી એસેટ છે એવી રીતે સાચવે છે. અને છોકરાની પાછળ જે ભોગ આપ્યો છે, આખું વર્ણન કર્યું, બધું કર્યા પછી ઉર્વિલે આંખ ખોલીને એક વાક્ય બોલેલો, અમન ટ્રુલી યુ આર વેરી લકી. અમનભાઈ તમે બહુ નસીબદાર છો. હું મોટેથી બોલીને કહું છું કે તમને જબાન નથી. તમે એક રીતે નસીબદાર છો કે મમ્મીની સામે ઊંચા અવાજે બોલવાનું પાપ તમે જિંદગીમાં નથી બાંધ્યું. અમે એવા પાપ કરી ચૂકેલા છીએ. તમે બહુ નસીબદાર છો. ઇન ધીસ વે પોઝિટિવલી તમે લેજો, એમ કહીને બેસાડ્યો. પણ એ બેઠો છે ને એટલો બધો આનંદમાં હતો કે આજે મારા મમ્મી માટે કોક બોલ્યું, કોક બોલ્યું. એ કે એક દિવસ હું ખાલી સ્ટેજ ઉપર ગયો હતો અને સોલો એક્ટિંગમાં પરફોર્મ કરવાનું હતું. આમ ક્રાઉડ હતું આખું પેરેન્ટ્સનું, મારા મમ્મી ને પપ્પા આવેલા અને 500 જેવું માણસ હતું. અને હું પરફોર્મ કરવા ગયો સ્ટેજ ઉપર ને આમ તાળીઓ પડતી હતી. આઈ કેન ફિગર આઉટ કે આ બધી તાળી એક બાજુ અને મારા મમ્મીનો જે અવાજ આવે ને એટલો મોટો અવાજ આવે કે એકલીનો તાળીનો અવાજ મને આમ ક્લિયર સંભળાય કે આ મારા મમ્મીની તાળી વાગે. એટલા જોર જોરથી તાળીઓ પાડે. ત્રણ જણને કીધું મોબાઈલમાં લેજો, આમ લેજો, તમે આ સાઈડથી લેજો, આ સાઈડથી લેજો. રાત્રે આવીને એટલા ફોટો ને એટલા ક્લિપ્સ ને આખા ગ્રુપમાં બધાને મોકલે, આ મારા અમને આમ પરફોર્મ કર્યું. મારા જાણે કે મોટો વર્લ્ડ કપ જીત્યો હોય. અમન સ્ટેજ ઉપર સોલો એક્ટિંગ પરફોર્મન્સ હતું અને એમાં પ્રાઇઝ વિનર તો નહોતો, ખાલી પરફોર્મન્સ આપ્યું છે. પણ એમાં એટલા બધા ખુશ, મારો અમન સ્ટેજ ઉપર આવ્યો, એને જે અપગ્રેડ થયેલો જોયો અમનને, અને જે આનંદ હતો કે મારા મમ્મીને કદાચ મારી જિંદગીમાં આટલા આનંદમાં મેં ક્યારેય નથી જોયા. અને એ મારી પ્રગતિથી, એમનામાં નિમિત્તે તો એમને કહ્યું જીવનમાં આનંદ, એમનો આનંદનો સોર્સ જ એક, અમન આગળ વધે, અમન આગળ વધે, બસ એક જ, બીજું કંઈ નહીં. હું તમને કહું કે આ એક વ્યક્તિ એવી છે જે છોકરા પાસે બુદ્ધિ નથી ને એનું દિમાગ મમ્મી છે, જે છોકરા પાસે જબાન નથી એની વાચા મમ્મી છે, જે છોકરા પાસે કાન નથી એના કાનના કાણા એ મમ્મી છે, અને જે છોકરા પાસે આંખ નથી એની દ્રષ્ટિ, એની આંખ, એનું વિઝન મમ્મી છે. હમણાં હું જઈને આવ્યો ગોકુલધામ, ગોકુલધામ જઈને આવ્યો, મને એક છોકરો મળ્યો, સ્પર્શ, બહુ સરસ છોકરો, મને લાગે છે 10-11 વર્ષનો હતો, મને ખ્યાલ નથી આવ્યો છે કે નહીં, 10-11 વર્ષનો હતો સ્પર્શ. અને મેં જોયો એના પપ્પા મમ્મી સાથે હતા, બોર્ન બ્લાઇન્ડ, જોયેલો નહીં. આવ્યો, બેઠો, બહુ અડધો પોણો કલાક વાતો થઈ, મેં કેટલાક ક્વેશ્ચન્સ પૂછ્યા. ભણવામાં હોશિયાર હતો, સ્માર્ટનેસ ખૂબ સારી, ટેકનોક્રેટ, તમને એમ લાગે આ કઈ રીતે શીખ્યો, પણ દિમાગ અલગ રીતે ચાલતું એનું, મને બહુ સરસ. પપ્પા મમ્મીએ ખૂબ ભોગ આપતા એની પાછળ. એને લઈને આવ્યા કે મારા સાહેબ આવ્યા છે આપણે જઈએ. પછી બેઠો ને એટલી મજા આવી, એને ટ્યુનઅપ થયું, વધારે બેઠો. એને સવાલ પૂછ્યું તો બીટી જવાબ આપે સરસ, બહુ સરસ જવાબ આપતો હતો. એની વાતો સાંભળતા મેં એને પૂછ્યું કે એનું અન્ડરસ્ટેન્ડિંગ જોવાનું છે છોકરાનું, જો ફિલિંગ છે ને દરેકના હોય છે, જેને જિંદગીમાં જોયા નથી, મમ્મીને જોઈ નથી નજરથી કોઈ દિવસ, છે જ નહીં. અને એ છોકરાને મેં પૂછ્યું કે કંઈક સવાલ પૂછ્યો, તો મેં કીધું તારે કંઈ પૂછ્યું છે, કે મારા સાહેબ સમટાઈમ્સ આઈ એમ બીકમ વેરી સેડ, હું ક્યાંક બહુ નિરાશ થઈ જઉં છું, એકદમ સેડ થઈ જઉં છું. મેં કીધું એટલે ત્યારે તને મજા ના આવે? તો કે ના, પણ વેન આઈ બીકમ સેડ પછી મારા ફાધર મધર પણ બહુ સેડ થઈ જાય છે, એ મને નથી ગમતું. આમ તમે જુઓ ને હું સેડ થઉં છું, હી હેઝ સમ રીઝન ટુ બી સેડ. એના પપ્પા મમ્મીને સેડ થવાનું કારણ શું? છોકરો સેડ થયો એટલે પપ્પા મમ્મીનો મૂડ ખલાસ. કંઈ એને છોકરાની પાછળ આખી જિંદગી આપવાની, આ છોકરો શું આપશે ને એ વિચાર કર્યા વગર આખી જિંદગી, એ આટલા ભણેલા ગણેલા આગળ વધેલા ફેમિલીવાળા, એને કંઈ કરવું કે નહીં, એને પાછળ ફિલ્ડિંગ ભરવાની. એને લાઈફમાં એક જ ગોલ કે મારા છોકરાને સંસ્કાર આપી, સરસ રીતે આગળ કરવો. બેટા તને નથી દેખાતું, પણ તારી આંખ તારી સાથે સાથે રહેશે. તું કોઈ દિવસ બોલતો નહીં ને ફીલ પણ નહીં કરતો કે હું આંખ વગરનો છું. જો તને ભગવાને આંખ આપી હોત તો 2 હોત, નથી આપીને આજે 4 છે, તારી સાથે ને સાથે રહેશે. ફાધર મધર સાથે ને સાથે આમ ચાલતા હોય, તમે જુઓ એટલો પ્રેમ. એ જે સવાલ પૂછે, બેટા આમ હોય, એટલું શાંતિથી મમ્મીને સમજાવતા હોય, આવા વખતે કોઈનું પણ છે ને ટેમ્પર ખસી જાય. કારણ કે કંઈ પણ સવાલ પૂછ્યા કરે, સે જ વાત થાય, મમ્મી કોણ આવ્યું, મમ્મી શું થયું, આવા લોકોને ક્યુરિયોસિટી બહુ હોય. વારે વારે પૂછ્યા કરે, ભાઈ તું બેસે શાંતિથી, પણ તને કોઈ નથી મળવા આવ્યું, ઇરિટેટ થઈને કોઈ વાર બોલાઈ જાય. એ વખતે પેશન્સ રાખવું બહુ અઘરું હોય છે ટેકલ કરવા આવા કેસીસને, બધું શાંતિથી સંભાળવાનું અને એ માત્ર એને પ્રેમ આપીને આગળ વધારવાનો. આ છે ને કોકરા મમ્મીનું હોય, પણ જોઈને ખ્યાલ આવે કે તત્વ છે આ, માતા એક તત્વ છે. અને તમે જુઓ કે સેક્રિફાઈસિંગ રોલ શું છે, કેવો રોલ છે, ક્યાંય નામ આવવાનું જાણું, ક્યાંય કોઈ તકતી મારવાનું છે, એક જગ્યાએ સંઘમાં કોઈ પરંપરા છે, 28 કરી તો બહુમાન થશે, 99 જાત્રા કરી બહુમાન થશે, 18 કર્યું બહુમાન થશે, માળ પહેરી ઉપજાની બહુમાન થશે, તમે વર્તમાન તપનો પાયો કે 9 પદની ઓળી કરી તો બહુમાન થશે, તમે પોસ્ટ 10મીનો 8 કરોડ બહુમાન થાય, તમે કંઈક કરો બહુમાન થાય, આદેશ લ્યો, સુકૃત કરો, પૈસા ખર્ચો, તમારું બહુમાન થાય. પણ મારા છોકરાના સંસ્કાર પાછળ મેં રોજના 5 કલાક નાખ્યા છે. આ મમ્મીનું કોઈ બહુમાન નથી થવાનું, ક્યારેય કોઈ નામે નથી બોલવાનું,
એ મમ્મી કે પપ્પાને કોણ યાદ કરવાનું? આપણે થાય કે હેડ્સ ઓફ, કે આ મમ્મી પપ્પા એક તત્વ છે. આ જોઈને ખ્યાલ આવે કે આ કે આ ટાઈપનું કંઈક મારી પાછળ ક્યાંક તો કર્યું છે, ક્યાંક તો કર્યું છે એ લોકોએ. અને એ ભોગ જોઈએ ત્યારે લાગે કે કેવો જબરજસ્ત ભોગ એ દીકરા પાછળ આપવાનું મન થાય. અને એટલો ભોગ એની પાછળ આપવાનું સતત મનમાં એમ હોય કે આ દીકરાએ એને જિંદગીમાં બીજું કંઈ મળે કે ન મળે, પણ એને એમ થશે કે મમ્મીને પપ્પા તો મને જે મળ્યા છે ને એ કોઈ ભાવમાં આવા કદાચ નહીં મળે, એને દીકરાને એવું ફીલ થશે. આવો પ્રેમ અંદર આપવાનો, અને એવો ટાઈમ આપે, એવો ટાઈમ એની પાછળ. એ છોકરો એમ કે મારા મમ્મીને પપ્પા રિયલી ટ્રુલી દે ગીવ મી ધ ગોલ્ડન ટાઈમ, ગોલ્ડન ટાઈમ વોચ જે છે ને એના માલિક. આ એના છોકરાની વાત કરું છું તમને, હા રિયલી. અને એમના છોકરાની વાત કરું છું કે જેમની પાસે ઘડિયાળ હોય છે એની પાસે સમય નથી હોતો, પણ આ એવું ફેમિલી છે કે જે છોકરાને ટ્રુ સેન્સમાં ગોલ્ડન ટાઈમ આપે છે, એવો સમય આપે છે, એટલું સરસ પ્રેમ આપે છે અને એટલા સરસ સંસ્કાર આપવાની કોશિશ કરે છે, એને શીખવાડે, એને સમજાવે, એને ધાર્મિક સિસ્ટમ પણ સમજાવે, એને તીર્થંકર અંગેની વાતો કરે, ધીમે 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 ઇન્કલ્કેટ કરવાની વેલ્યુઝ અંદર નાખવાની કે છોકરો આવ્યો છે આપણા કુળમાં, કોઈ પુણ્યની ટાંકી ખાલી કરીને આવ્યો છે, અહીંથી જ અત્યારે ભરીને જશે, એને એવું વિઝન એવું સરસ મળશે, એને ભવિષ્યમાં મા બાપ ગમે તે મળે પણ આવનારા ભાવનું બધું અહીંથી સરભર કરીને મોકલું. મમ્મી તો ખાલી જાત્રા કરવા જાય તો નાસ્તાનો ડબ્બો ભરી આપે, સ્કૂલમાં જાય ત્યારે લંચ બોક્સ ભરી આપે એવાનો હોય, પરલોકે તું જઈશ ને તો ત્યાં આખા ભાવમાં 70 વર્ષ કામ લાગે ને એવો પુણ્યના લંચ બોક્સ અહીંથી ભરી આપીશ, ત્યાં કોઈ નહીં મળે ને તને તો મારા ભરેલા લંચ બોક્સ પર તારા 70 વર્ષ નીકળી જશે, એવું પુણ્ય ભરી આપીશ. એવી રીતે મમ્મી પપ્પા એને ભરી દે આ છે. અને આવા ઉપકાર જ્યાં હોય અને ટોટલી સેક્રિફાઈસ, એ ઉપકાર ક્યાં ભૂલાય, એ ભૂલાય કરી દે ત્યારે. અને ત્યારે સતત યાદ રહેવું જોઈએ કે આવા ઉપકાર જેમણે કર્યા છે એને જિંદગીમાં કોઈ દિવસ હું ભૂલીશ નહીં, ક્યારે પણ અંડર એસ્ટિમેટ પણ નહીં કરું. કોઈ સંજોગોમાં નહીં, ક્યાંય નામ નથી આપતા, કોઈ ક્રેડિટ લેવા નથી આવતા, અને આમ લાગે કે સેલ્ફલેસ જોબ આવો કરવાનો, કોઈ પોતાનો મોટિવ રાખ્યા વગર. ક્યાં એક ડિઝાઇન થયેલું સરસ મજાનો ટાવર હોય તો પ્રોજેક્ટ બાય સો એન્ડ સો નીચે લખાણ હોય, એક કવિતા બને તો એ પોએટ સો એન્ડ સો નીચે લખે, એક આર્ટિકલ હોય કે મારી બુક હશે તો રિટન બાય સો એન્ડ સો ઓથરનું નામ હોય, એક ગીત કમ્પોઝ કરે તો એ ગીતકાર કોણ છે, લિરિક્સ કોના છે એ લખાય, અ ફીચર ફિલ્મ બાય સો એન્ડ સો એના ડિરેક્ટર કે પ્રોડ્યુસર હોય એનું નામ લખાય છે. એક મમ્મી એવા છે જન્મ આપે, પેટમાં 9 મહિના રાખે, એક ચણાની દાળ જેટલી આટલી નાની એક ખાલી પથરી હોય છે ને એ પેટમાં અંદર આવી જાય, આડી ભરાઈ જાય તો શું પીડા થાય છે, અને આવડું મોટું એને પેટમાં લઈને 9 મહિના ઊંચકીને ફર્યા છે. અને ત્યારે એ બાળકને જન્મ આપે, જન્મ આપી મોટો કરે, બધું કર્યા પછી પણ કે તારા પપ્પાનું નામ તારી સાથે રાખજે, નામ પણ મારું નહીં જા. આવા સેલ્ફલેસ મોટિવ સાથે કોઈ કામ કરતું હોય ઇટ્સ ઓનલી મોમ એન્ડ મોમ, બીજા કોઈ નહીં મળે. એક મમ્મી એવા છે કે જેણે સતત સ્નેહ સરભરા બધું જ કર્યું, એમને આ નથી કહેતા ભીષ્મ કે તું સતત ધ્યાન રાખજે, એની પછીનું સ્ટેટમેન્ટ એનું આવવાનું છે, કારણ કે એની નજરમાં છે કે પછી ગાંધારીનું કોણ, ધૃતરાષ્ટ્રનું કોણ, આ બધા આ લોકો હવે સાચવશે ને, ઓલાને તો મરી ગયા બધા, માથે ભાર રાખે છે, પણ બધું કહે છે કે માતા અને પિતાને ભૂલતા નહીં અને ગુરુનું છત્ર રાખજો, આ 3 છત્ર માથા પર હશે કાયમ રાજા છો તમે, તમારા સિંહાસન મળે કે ના મળે પણ માથા પર 3 છત્ર હોય તો તમે રાજા છો, આ છત્ર તમે ભૂલતા નહીં. સતત એને મનમાં આમ ટોકી ટોકીને કીધું છે, એમને એમ નથી કહેતા. ક્યાંક ભૂલ થઈ હોય ને તો ક્યાંક કહી દઈએ, સોરી કહીને સુધારી દઈએ. આમ સહેજ શરદી થઈને છીંક ખાતા ખાતા બહાર નીકળો કોલેજ જવા માટે અને તમે જુઓ શું થાય છે, 4 વાર ફોન આવશે, મમ્મી પણ શું, પણ કેટલા મિસ કોલ, કેટલા દવા લીધી, પપ્પુ લીધું, બહારનું કંઈ ખાતો નહીં, આમ નહીં કરતો તેમ, આ મમ્મી નહીં કરું પણ નહીં, હમણાં બિલકુલ કરતો નહીં, તું બહાર બધું ગરબડ નહીં કરતો અને આમ ન ખાવા દે. તમે ઘરેથી નીકળો, મમ્મીને તાવ હતો અને કોલેજ ગયા કે ક્લાસીસ ગયા વચ્ચે બ્રેક પડ્યો 5 મિનિટ, યાદ છે કોઈ દિવસ કે કોલ કરીને પૂછ્યું મમ્મી દવા લીધી, આરામ કર્યો, કેમ ફોન ઉપાડ્યો, સુઈ જા અત્યારે, અત્યારે આરામનો ટાઈમ છે, વચ્ચે ફોન કેમ ઉપાડ્યો, વાત નહીં કરતો, અત્યારે સુઈ જા જલ્દી જા. આપણે 2 વાર વચ્ચેના ગેપમાં આપણે આમ ટાઈમલી કંઈ ખબર નથી પૂછતા, કંઈ નહીં. તમે ઘરે આવો અને આમ દરવાજો ખુલે ને, હાથમાં બેગ હોય, સ્કૂલ બેગ હોય કે દફતર હોય કે વોટર બેગ હોય, આવી ગયો બેટા લાવ સીધું ત્યાંથી ઉમરામાંથી, તરત બેગ ને બિસ્તર બધું લઈ લે, આવી જા ચાલ બેસી જા, તરત લઈ લે. મમ્મી ક્યાંકથી શાકભાજીનો થેલો લઈને આવ્યા હોય, આપણે દરવાજો ખોલીને બેસી જઈએ, આમ થેલો હાથમાંથી લઈ લીધો એવું યાદ નહીં હોય કોઈ દાડો, યાદ છે કોઈ દિવસ આવું? આ એક સિમ્પલ કર્ટસી છે, સિમ્પલ. અને એ નથી જે લેંગ્વેજ યુઝ કરીએ આપણે, જે રીતે બોલતા હોઈએ, જે આમ આમ ફટ 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 સામે તીર મારતા હોઈએ, એક વાર જો તાકાત હોય ને તો મમ્મીની સામે જે લેંગ્વેજ યુઝ કરો છો સેમ લેંગ્વેજ કાકી માસી ફૈબા અને મામીની સામે યુઝ કરો, અને મહિના પછી કહેજો રિલેશન રહેશે કે નહીં મને કહેજો. તમે આ વન સાઇડેડ તમે લેંગ્વેજ વાપરો છો અને રિલેશન રહે છે બીકોઝ મોમ,
ભાષા તો બરાબર નથી પણ મમ્મી છે, જશે ક્યાં જશે ક્યાં. અને જે આમ સિસ્ટમ આવી ગઈ આમ ધડબડાટી બોલાવી દેવાની, પછી હવે હવે પાછું આમ આખી એને હેરાન પરેશાન કરવાની આખી સ્ટાઇલ બદલાઈ ગઈ છે. હવે તો બહુ ફ્રેમ ફ્રેમવર્ક સાથેની સ્ટાઇલ હોય. હવે તો મારે નથી જમવું, મારે નથી જમવું, અંદર જતો રહે, ધાડ કરતું દરવાજો બંધ કરી દે, દરવાજો બંધ કરીને સુઈ જાય. મમ્મીને થાય કે બેટા જમી લે, બેટા સોરી બસ હવે હું નહીં કહું, તું અત્યારે જમી લે, ચાલ જો જમવા પર રીસ નહીં ઉતારે, તું જમી લે. તો જવાબ જ નહીં, ટક 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 કર્યા કરે, બાજુવાળા દરવાજે ટક ટક કરે, બારી પર આમ લાકડી નાખીને સાઈડની બારી પર ટક ટક કરે, જોવાનું નહીં, જોવાનું નહીં. મમ્મીને ટેન્શન, બેટા સાંભળે છે સાંભળે છે, કાંઈ જ નહીં કાંઈ જ નહીં. ધમકી આપીને અંદર જતો રૂમ બંધ કરીને પડ્યો. મમ્મીને થાય કે આ શું કરશે, ને આ બધું આ છોકરાનો ભરોસો નહીં, આ કાંઈ પણ કરી નાખે, ઉપરથી કૂદકો મારશે, આમ કરશે, હવે આ કંઈ કરે નથી, કશું કરે નથી. શાંતિથી વોટ્સઅપ ચાલુ કરીને ચાલુ થઈ ગયો ભાઈ. અને મમ્મી ત્યાં ચિંતા કરે કે સામેના ફ્લેટવાળાને કે જુઓ તો સામે બારીમાં દેખાય જ મારો છોકરો સૂતો છે, શું કરે ત્યાં, તમે જુઓ ને જરા બારી ખુલ્લી છે, તમે જુઓ ને સામેના ફ્લેટમાંથી એ સૂતો હોય, મોબાઈલ ચાલુ કરીને આરામથી જલસા કરતો. મમ્મી અંદર જે સંતાપ ભોગવે, એ ભૂખ્યો રહે, એને ખબર છે કે હું ભૂખ્યો રહીશ ને તો આને એવી પીડા થશે ને કે જાતે ભૂખી રહેશે તો પીડા નહીં થાય, પણ હું ભૂખ્યો રહીશ ને પીડા થશે, હવે નહીં ખાવું, હું જાતે ભૂખ્યો રહીને એને ત્રાસ આપીશ. આ એક આમ એવા ઓર્ગેનાઇઝ મેનરમાં હવે એને ત્રાસ આપવાની સિસ્ટમ વિકસી ગઈ. કોઈ દિવસ આવી આવી પદ્ધતિમાં જતા જ નહીં, ક્યારેય આવી હોશિયારી નહીં મારવી. જે ચીજ છે ને સામે એની તો આરતી ઉતારવામાં બાકી ન રાખતા એવું તત્વ મળ્યું છે. ક્યાંય મગજના આફરા ચડાવતા નહીં, ગમે એવી ડિગ્રીઓ મળે, ગમે એવા મોટા થઈએ, તમારી ઉંમર 20ની હોય, 35ની હોય કે 45ની હોય, મમ્મી પાસે તમારા જન્મ વખતે તમારે મમ્મી વચ્ચે 22 વર્ષનો ડિફરન્સ હતો, એ મરશો ત્યારે એ દિવસે એટલો જ રહેશે. ગમે એટલા મોટા થાવ તે ડિફરન્સ 22માંથી 12 વર્ષો નહીં થાય, એક સેકન્ડ ઓછો નહીં. તમારે જેટલા વધો એટલા જ મમ્મીના વધે જ છે પાછા, એટલે ક્યારેય ડિફરન્સ ઓછો નથી થવાનો. નાઉ આઈ એમ ગ્રોન અપ, સો શી ઇઝ ઇક્વલી ગ્રોન અપ. એની સામે પડકાર નહીં કરતા કોઈ દિવસ, મમ્મી કે પપ્પાની સામે પડવાની કોશિશ નહીં કરવી. જ્યારે એમના ઉપકાર એટલા છે, એ ઉપકારને સતત ધ્યાનમાં રાખવાના. ઇટ ઇઝ અ સ્ટોન મેમરી, એ ક્રેવિંગ એનગ્રેવ્ડ છે, એ ક્રે આમ કાર્વિંગ કરીને રાખ્યું છે કે અંદર મમ્મીના અને પપ્પાના જે ઉપકારો છે હું જિંદગીમાં ભૂલી ન શકું. અને પબ્લિકલી બોલો બોલો, તમે જાહેરમાં બોલો, ક્યારેક ઘરનાની સામે મિત્રોની સામે ક્યાં કરો. હું તો એવા છોકરા વિચું કે આજે ફ્રેન્ડ સર્કલ હોય, નક્કી કર્યું કે સન્ડે ઇવનિંગ આપણે અહીંયા જશું, સાંજે મમ્મીને સખત તાવ જેવું છે, તાવ હતો ને નીકળી શકાય એવું નહોતું, બેટા પપ્પા બારગામ છે તું રહી જાને હવે, મારે અત્યારે મમ્મી હું નહીં રહી શકું, બધા ફ્રેન્ડ્સ બધા ભેગા થઈ ગયા છે, અમારે આ સ્પોટ પર ભેગા થવાનું, તમે જઈએ છીએ અત્યારે 7:30 વાગે ભેગા થવાનું, પછી કેટલા વાગે આવશો, હું આવી જઈશ, હું ચાવી લઈને જઉં છું, તારી ઊંઘ નહીં બગડું, હું આવી જઈશ, કારણ કે ટાઈમ તો ખબર નથી ને, તારીખ બદલાય પછી આવવાનો ત્યાં છોકરો. મમ્મી ઘરે એકલા છે, મમ્મી કે બેટા રહી જાને, હું શું કારણ આપું અત્યારે, હું બધાને એમ કહું કે મમ્મીને તાવ આવ્યો છે, મમ્મીને તાવ આવ્યો છે, હું એમ કહું બધાને, એ સારું લાગશે. અરે આના કરતા સારું શું લાગે, મને કહો તો, કદાચ શરમ ના આવે આપણને. હું તો કહું છું કે ખોટું નહીં બોલું, સાચું કારણ આપો, હું બોધવે સમજાવું છું, સાચું મજબૂત કારણ આપો કે મારા મમ્મીને તાવ આવ્યો છે અને દેટ ઇઝ માય અટમોસ્ટ પ્રાયોરિટી, પ્લીઝ નોટ કે હું નથી આવતો, બિકોઝ આઈ ફીલ દેટ આઈ શુડ બી પ્રેઝન્ટ એટ હોમ. મારા મમ્મીને તાવ આવે ને હું બહાર આવું ને એ પોસિબલ નથી, હું અહીંયા રોકાઉં છું. સાચું, મને જરા આમ થયું છે, મને જરા ડાયરિયા થયો છે, ખોટો ખોટો ડાયરિયા નહીં કરવાનો, જે થયું છે ચોખ્ખું કરું, મમ્મીને તાવ છે હું નથી આવતો, સમજણ છે અને સમજણ આપીને કહેવાનું. અને બધા ફ્રેન્ડ્સ જે રિસીવ કર્યા મેસેજ, હું એમ કહું છું કે ફ્રેન્ડ્સે ગ્રુપમાં કે પોતાના પેજ પર આ નોટ મૂકવી જોઈએ, જે છોકરો નથી આવ્યો એને થેન્ક્સ અને એપ્રિશિએટ કરતી નોટ, કે વેલ ડન માય ફ્રેન્ડ, કે મમ્મીના તાવના કારણે આજની ઇવેન્ટમાં તું ન આવ્યો, તે તારી પ્રાયોરિટી પ્રૂવ કરી છે કે પેરેન્ટ્સની સામે પાર્ટી ગૌણ અને ફાલતું છે. વી આર પ્રાઉડ ટુ હેવ સચ અ ફ્રેન્ડ ઇન અવર ગ્રુપ, અમે એપ્રિશિએટ કરીએ તારી લાગણીને, આવી એપ્રિશિએશન આપવી જોઈએ. આવા છોકરાની ઠેકડી ન ઉડાડાય, આવી છોકરીની મશ્કરી ન કરાય કે કોકના પેરેન્ટ માટે રોકાય. કોણ રોકાય છે પણ, જે કર્તવ્ય સમજતા હોય, પોતાની નિષ્ઠા સમજતા હોય, એને તો એપ્રિશિએટ કરીને પેજ ઉપર લખાણ મૂકો કે વી એપ્રિશિએટ, વી આર પ્રાઉડ ટુ હેવ સચ અ ફ્રેન્ડ ઇન અવર ગ્રુપ, કે અમારા અમારા નસીબ કે અમને આવો મિત્ર મળ્યો છે, અમારા ગ્રુપમાં કોઈ આવો છોકરો છે, અમારા ગ્રુપમાં કોઈ આવી વ્યક્તિ છે કે જેના કારણે અમને પ્રાઉડ ફીલ થાય કે પેરેન્ટ્સના આ સમયમાં પેરેન્ટ્સની આટલી વેલ્યુએશન કરનાર વ્યક્તિ અમારા ગ્રુપમાં. જ્યારે બધું ગૌણ થઈ જતું હોય ત્યારે તમે એટલું સમજો, એક દિવસ વિચાર તો કરો કે કેટલી વસ્તુ 10th માં હશો તમે, અને મમ્મીને કદાચ ઉદ્યાન કરવાના ઘર આંગણે ચાન્સ હતા, પણ બિકોઝ તમે 10th માં છો, બોર્ડનું વર્ષ ન બગડે તમારું, એટલે મમ્મીએ ઉદ્યાન છોડ્યા હતા. મમ્મીને 99માં જવું હતું, આખું ગ્રુપ જતું હતું, પણ એટ દેટ ટાઈમ યુ વર ઇન 12th, એટલે મમ્મીએ 99 છોડી દીધી. અને હવે મમ્મીના ઘૂંટણ નથી ચાલતા,
અને તમે ઇન્સ્પાયર થઈને કહો પપ્પા મમ્મી મારે ટ્વેલ્થ પતિ ગયું વેકેશનમાં બધા જાય છે, હું કહો જવું નવાણું કરવા, આજે આવજો બેટા જે આવજો, કોઈ ચિંતા નહીં, જો અમારી તો રહી ગઈ, અમારી તો થઈ નથી, તું કરી લે, આ તારા દિવસે થઈ જશે, સરસ થઈ જશે, અને મમ્મી આપણે મોકલી દે અને આપણે નવાણું કરીને પાછા આવીએ, અને પછી જો એક વસ્તુ સરસ સચવાય નહીં ને, શું કર્યું તે, અમે નવાણું કરીને શું કર્યું તે, શું કર્યું શું તે નવાણુંમાં, મમ્મીએ શું કર્યું તમને નવાણું કરાવીને એ ઓછું નથી કર્યું, હવે હોશિયારી ના મારો, મમ્મીએ પોતાની નવાણું છોડી પોતાની માળ છોડી, સમય હતો એમને કરવાનો, અવસ્થા હતી, આજે પગ નથી ચાલતા, ઢીચણ અટક્યા છે, તમને કરાવી દીધી, જોયું કે આઈ એમ લર્નિંગ ફ્રોમ માય મિસ્ટેક, કે નાની ઉંમરે કરી લેવાનું, મોટી ઉંમરે રાખ્યું તા જો રહી ગયા અમે, આ કરી લે બેટા અત્યારે પગ ચાલે છે, અનુકૂળતા છે બધી અનુકૂળતા કરી આપીશ, તું કરી લે અત્યારે, આ રીતે મમ્મીએ આપણને કરાવી દીધું, ઇટ ઇઝ મોર દેન ઇનફ. તો આ દિવસ તમે યાદ કરો, ક્યારેક કોઈક વાર આપણે કે કામ સોંપે મમ્મી કે આ લઈ આવો પેલું લઈ આવો, શું આ લઈ આવો તે લઈ આવો, કેટલી વાર મમ્મીએ કીધું હોય કે સામાયિકમાં બેઠા છે કે બેટા એક કામ કરે, મારી પેલી સ્તવનની ચોપડી છે ને જ્ઞાન વિમાન સ્તવન સંગ્રહ, તો ને ત્યાં ડેસ્કમાં ત્યાં ટેબલમાં પડી હશે ઉપર ઘોડામાં, લઈ આવો ને, લઈ આવ્યો, અરે બેટા આ નહીં, આ ચૈત્યવંદનવાળી છે, ત્યાં કઈ જોઈએ મને, પણ તું કેને પણ જ્ઞાન વિમાન સ્તવન સંગ્રહ નામ છે, તું જોને જરા, તો પાછો જઈને લઈ આવ્યો, અરે આ લખ્યું છે બેટા જો પંચ પ્રતિક્રમણ સાર, આ પંચ પ્રતિક્રમણની આ અતિચારવાળી બુક છે, હવે તું છે ને તો તું ઊભી થઈને લઈ લે, તું મને કે કઈ બુક છે, મને નથી ફાવતું, કઈ જ્ઞાન વિમલ સુરી, મને કઈ ખબર ના પડે, ત્રણ વાર તમને જવા મોકલીને ખાલી આ રૂમમાંથી બહાર જઈ ટેબલમાં થપ્પીઓ પડી જાય, તો આટલી બધી ચોપડી ભેગી કરો, ધક્કામી ચોપડી ભેગી કરો, એમાં કામ ના મળે, કચરો ભેગો કરો જેટલો, હા ખમડાવી નાખો છો, તમને ખબર છે નાના હતા અને મમ્મી ખાલી 30 વર્ષના હતા, આપણે તો 2-3 વર્ષના હતા, અને પછી બધું આપણો બર્થડે હતો, જાત જાતનું બધું ગિફ્ટ આપી ગયા હતા બધાને, મમ્મીએ બધું લઈને બધું ઉપર મૂકેલું હતું, પછી કબોર્ડ પર કે બધું મૂકેલું ને, આપણે એમ કરતા હતા આમ આમ ઈશારો કરતા હતા કે આમ આ જોઈએ બેટા બેટા આ જોઈએ આ જોઈએ, મમ્મી ટેબલ મૂકે ઉપર ચડે ને પછી પેલું આમ ગબુ જેવું ઢીંગલું ઊભું હોય ને કંઈક રબરનું, એ નીચે ઉતારે, હા ત્યાં ફેંકી દે, એ નહીં, એટલે પાછું મમ્મી અચ્છા એ નહીં, ઓલું 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 જોઈએ ઓલું જોઈએ, લાલ લાઈટ વાળી ગાડી જોઈએ, ઓકે ઓકે, પાછું ટેબલ મૂકે, પાછા ઉપર ચડે, પાછું લઈ આવે, આ જોઈએ તો પછી ગાડી ફેંકી દે, હવે મમ્મીને ખબર નથી પડતી કે તને શું જોઈએ ભાઈ, અને આપણે બોલતા નથી, મમ્મી 15 વાર ઉપર ચડે આપણે બધું ફેંકી દઈએ, મમ્મી એક વાર બોલતા નથી, હું યાર ગાંડા વેડા કાઢે, કેટલી વાર ઉપર ચડવાનું તારા માટે, મમ્મી 15 વાર ઉપર ચડીને આમ એને મનમાં એમ થાય કે મારા છોકરાને શું જોઈએ છે, એ હું સમજી કેમ ન શકું, એ બોલે નહીં તો પણ મમ્મીને એમ થાય કે મને સમજણ પડવી જોઈએ, અને મમ્મી બોલે છે કે જ્ઞાન વિમલ સુરી સ્તવન સંગ્રહ આ અક્કલમાં નથી આવતું, અને આપણે કહી દઈએ નકામાં ચોપડા ભેગા કર્યા, યાદ તો કરો, યાદ તો કરો કે શું બનાવ્યું તું મમ્મી અને શું કર્યું તું, એ દિવસો ભૂલતા નહીં કોઈ દિવસ, ક્યારેય નહીં ભૂલતા, એ એવા સોનેરી દિવસો છે કે જે ઉપકારો લીધા છે, એ ખોળામાં સૂતા હતા, એક્ઝામ હતી, સીએની એક્ઝામમાં એવું ટેન્શન હોય આમ બસ આમ પેપરમાં આમ આમ બેસીને અને પાસ ન થયા એટલે બધું ફ્રસ્ટ્રેશન ઉતરે મમ્મી પર, તમે લોકો જિંદગીમાં કોઈ દિવસ સુધરો નહીં, ઘરમાં વાતાવરણ એન્વાયરમેન્ટ નથી આપ્યું, અમારે લાઇબ્રેરીમાં જઈને વાંચવું પડતું હતું, અલા ભાઈ લાઇબ્રેરીમાં જતો તો એમાં જ ફેલ થયો, એ તો વિચાર આવે જરા, આ ઘરે બેઠો તો ન થાત ફેલ, આ લાઇબ્રેરીમાં જવું લાઇબ્રેરીમાં જવું એમાં એમાં તું આઈપીસીસી મતલબ આઈપીએલમાં ઘૂસી ગયો હતો, તને ખબર નથી ક્યાં વયો ગયો, હવે તને ખબર નથી, અને પછી જ્યારે પાસ થાય ત્યારે આ વખતે મહેનત એવી કરી હતી ને, નક્કી હતું કે આ વખતે પાસ થઈ જઈશ, મહેનત એવી કરી હતી, મહેનત તે કરી હતી સરસ, તને ખબર છે દરેક ઓલ્ટરનેટ દિવસે તારું પેપર હતું એ તને ખ્યાલ છે, પણ તું પેપર આપવા જાય અને એ વખતે મમ્મી સામાયિક લે અને જાપ કરતા હોય અને આંબેલ કર્યું હોય, મેં એવા મમ્મીઓ ઘણા ઢગલા બંધ જોયા છે, 7-7 ને 8-8 દિવસ ને 4-4 દિવસ મમ્મી એક સરખો ત્યાં આગળ જાપ કરતા હોય, 8-8 દિવસ આંબેલ કરતા હોય, એક સરખા આનું પેપર છે આનું પેપર છે આનું પેપર છે, અને 7-7 દિવસ ને 8-8 દિવસની આંબેલ કરે, કોઈ ઓળી ન હોય, એનું પેપર સરખું છે એનું પેપર સરખું છે, એવા પપ્પાઓ જોયા છે કે જિંદગીમાં કોઈ દિવસ મરદ નો બચ્યો આંખમાંથી પાણી ન પડે, ક્યારેય નહીં, બેર કરી હોય અનબેરેબલ લોસ, આંખમાંથી પાણી ન ટપકે, ક્યારેય ન થાય, અને આંખ ભીની ન થાય એવો હિંમતવાન માણસ હોય, ખરો મરદીલો માણસ, અને એને કાંઈ ન થાય, અને છોકરો ખાલી આવે પપ્પા સીએ ક્લિયર, હે બેટા થઈ ગયો થઈ ગયો, અને પછી ભેટી પડને જે ધાર નીકળે જે તૂટે હૈયું અને જે આમ ડેમ ફાટે અને આખી નર્મદા બહાર નીકળે, જે પપ્પાને રડતા તમે જોયા છે, જિંદગીમાં જે પપ્પો રડ્યો ન હોય એ પપ્પા રડે, મારો દીકરો સીએ થઈ ગયો ભલે હર્ષ ના આંસુ, એનો જે આનંદ હોય એ ઉભરાય બહાર, અને એને એવો આનંદ થાય કે મારો છોકરો સીએ થઈ ગયો મારો છોકરો સીએ થઈ ગયો, એને જે અંદરથી આનંદ થતો હોય કે મારો છોકરો સીએ થઈ ગયો, તમારી એક ડિગ્રીમાં એમને શું આનંદ હોય છે, તમારા ફેલિયર બધા પોતાના પર લઈ લે કે ના એ મૂળ શું છે, આપણે જ મહેનત ઓછી કરી, આપણે જ મહેનત કરવાની જરૂર છે, છોકરું તો છોકરું છે, હવે આપણે જ મહેનત ઓછી કરી એની પાછળ, આપણે થોડો સમય આપ્યો ને તો એ નીકળી જાય, એ બધું પોતાના પર લઈ લે ક્રેડિટ, અને એને મહેનત આ વખતે કેવી કરી ખબર છે, પાસ થાય ને રાતના 2-2 વાગ્યા સુધી વાંચતો હતો, 2 કલાક ઊંઘતો નહોતો, વોટ્સએપ બંધ હતું, મોબાઈલ મૂકી દીધો, કેવું સિન્સિયરલી ભણતો હતો, એ થાય ને પાસ,
ક્રેડિટ બધી આપણને આપે અને ડિસ્ક્રેડિટ લેવી પડે તો બધી પોતે લઈ લે. આ રીતના મમ્મી ને પપ્પા હોય. તમે જુઓ એમનો જે રોલ તમે જોશો ને, આઉટસ્ટેન્ડિંગ રોલ છે, આઉટસ્ટેન્ડિંગ. ભીષ્મ સુતા સુતા મરતા મરતા બોલે છે, કોઈ દિવસ એમને એમ ના બોલે. એને બધું મગજમાં બેઠું છે કે તમારા માથે આ છત્ર હશે ત્યારે તમારે સિક્યોરિટી છે. બહુ સોશિયલ મેઝર્સ એમને આપ્યા છે, બરાબર ના? એટલે આ જિંદગીમાં છે ને આ વસ્તુ તો ક્યારેય નહીં ભૂલવાની, ક્યારેય કોઈ સંજોગોમાં નહીં. આમ એવો દિવસ આવે કે ઘરમાં એવો કોઈ સોનેરી દિવસ આવે, આપણે આમ આમ ક્યારે નાની નાની વસ્તુ છે ને ક્યારે પણ યાદ રાખો કે કર્ટસીની બહાર ક્યારેય નહીં જવું. એટલે કર્ટસી લેવલ સમજાવું, કોઈ સંજોગોમાં એટ એની કોસ્ટ પપ્પા કે મમ્મીનો ફોન કટ નહીં કરવાનો, ક્યારેય નહીં કરવાનો. એને ફોન આવે ને કટ નહીં કરવાનો, ક્યારેય પણ નહીં. ફોન આવે એટલે રિસીવ કરવાનો. એવા કોઈ ક્રિટિકલ સંયોગો હોય તો મેસેજ કરી દેવાનો, કોલિંગ લેટર, અથવા તો તરત કરો કોલ બેક કરીને કે મમ્મી તમારો ફોન આવ્યો હતો પણ ત્યારે આમ હતું ને ઉપાડી નહોતો શકે. બોલો શું કામ હતું? ફર્સ્ટ પ્રાયોરિટીમાં આ કોલ ક્યારેય કટ ન થાય. તમે કટ કરો ને, પહેલી વાર કટ કરો, બીજી વાર આવ્યો પાછો કટ કર્યો, ત્રીજી વાર આમ પાછો કટ કર્યો, તમે જે કટ કરો છો ને આ કટનો અર્થ શું થાય ખબર છે? ચૂપ. આનો અર્થ આ થાય, ધીસ ઇઝ ડિજિટલ ચૂપ. તમે આ મેસેજ કર્યો એમને, કટ કરવાનો મતલબ આ છે, તું ચૂપ માર, માથાકૂટ નહીં કર, આ મેસેજ ગયો, તમે કટ કરો. એટલે એવું કયું કારણ છે? એવું કયું કારણ છે? લાઇબ્રેરીમાં બેઠા હતા તો બરાબર હતું, આ તો ક્લાસીસ ચાલુ હોય, ચાલુ ક્લાસીસે કોકના ફોન આવતા હતા, કોઈ જોયો નંબર જોઈને કે ના 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 કટ ન કરાય, કટ ન કરાય, આનો છે આમ કહીને પાછું આમ કહીને કાંઈ કોલિંગ લેટર ક્લાસીસ ચાલુ છે પાછું કાંઈ મૂકી દીધા હતા. કારણ એટલી બધી કર્ટસી હોય ને ત્યાં આગળ, ત્યારે આટલું પણ ખરાબ ન લાગવું જોઈએ કે કોકને હર્ટ થઈ જાય. એક ઇન્દ્રિય બે ઇન્દ્રિયને હર્ટ થઈ જાય, મોટા મોટા પંચેન્દ્રિયને હર્ટ થાય, વાંધો નહીં. ના ના, એ હર્ટ થઈ જાય. અમારે એક વર્ષથી રિલેશન છે, અલા એક વર્ષનું રિલેશન છે, તું 23 વર્ષનો છે, 23 વર્ષ ને 9 મહિનાનું રિલેશન છે ભાઈ, અહીંયા એ ભૂલી ગયો. અને સ્ટ્રોંગ રિલેશનને હર્ટ ના થાય, ક્યાંય મમ્મીને ના થાય, ના થાય. આ બે જાતના રિલેશન હોય છે, એક પ્લાન્ટેડ અને એક ટેકન ફોર ગ્રાન્ટેડ. પ્લાન્ટેડ રિલેશન એટલે જે તમે ઊભા કરેલા હોય, મૂળિયા નાખી નાખીને, આ કુંડુ અહીંયા, આ છોડ નાખી પાછું અહીંયા, આ છોડ ઊંચી પાડી પાછું અહીંયા, તમે વેર યુ પ્લાન્ટ ત્યાં પ્લાન્ટેડ રિલેશન ઊભું થઈ જાય. તમને લાગે સોઇલ નોટ પ્રોપર તો ઉપાડવાનું પાછું, ત્યાં બીજા કુંડામાં નાખવાનું. સોઇલ નોટ પ્રોપર પાછું નાખીને ત્રીજા કુંડામાં નાખવાનું. આ બધા પ્લાન્ટેડ રિલેશન કહેવાય. જે ચાર છ મહિને પાનખરમાં જુદું, વસંતમાં જુદું, ઋતુ એટલું તે બદલાય, એ પ્લાન્ટેડ રિલેશન કહેવાય. કુંડા બદલે, આ તો એક જ જગ્યાએ ટેકન ફોર ગ્રાન્ટેડ રિલેશન. 80-80 ક્યાં જવાના? મમ્મી કહેતો ખરા હું જતી રહું છું, કહેતો ખરા ફાવાનું જ મારા વગર ના ફાવે. મમ્મીને જોઈએ આવું કોઈ સામે બોલવાવાળું જોઈએ કોક, એટલે મમ્મીને જોઈએ જ, એટલે મમ્મીને નથી ફાવાનું. ગ્રાન્ટેડ કે લેવાના છે, સામે દઈ દીધી બે તો મમ્મી બોલશે નહીં. એટલે ક્યારે પણ આપણા ગુનાની નોંધ નથી રાખતા, આપણા અપરાધની નોંધ નથી રાખતા, કોઈ દિવસ નથી રાખતા. અને આપણે કોઈ કામની નોંધ રાખીએ ને એ ચાલે પણ નહીં. એટલે ખાસ કહું કે આ છત્રને માથા પર વેલ્યુએશન સાથે રાખવાનું, કોઈ દિવસ ભૂલતા નહીં. એવા સંયોગો જોજો, એવા લોકો જોજો કે જે લોકોમાં ક્યાંક એવા દેખાય. તો ખાસ હું તો કહું છું કે ક્યાંક એવા છોકરાઓ કે ગ્રુપમાં દેખાય ને કોક કે મા બાપની ખૂબ સરસ સેવા કરતા હોય, એમને ગ્રુપ લેવલ પર એપ્રિશિએટ કરવું, એમને એપ્રિશિએશન કહેવું. આ એક ટ્રેન્ડ પાડવા જેવો છે કે તમારા મમ્મી અને પપ્પા બીમાર છે અથવા તો ડિસેબલ છે અથવા દાદા દાદી કંઈક છે, એને એના માટે તમે જે ભોગ આપો છો વી એપ્રિશિએટ, અમે એપ્રિશિએટ કરીએ છીએ. આ કરવું ખાસ, અને આ આ કરવા જેવું છે. કાંદીવલીમાં મહાવીરનગર કાંદીવલી દાણુકરવાડીનો સંઘ છે, વર્ષો પહેલાં એક ઇવેન્ટ બનાવી ત્યાં. છેલ્લા 10 વર્ષથી પપ્પા મમ્મી એટલે સાસુ સસરા ઘરે વડીલ રહેતા હોય, સાથે દીકરો બહુ બધા સાથે રહેતા હોય, ખૂબ સરસ સેવા કરતા હોય, એવા ફેમિલીઝ કેટલા છે. અને લિસ્ટ બનાવ્યું, 143 કે 145 જેટલા ફેમિલીનું લિસ્ટ બન્યું. અને દરેક દીકરા બહુને બોલાવ્યા વિથ ટ્રોફી સર્ટિફિકેશન સાથે, સંઘ તરફથી એમને એપ્રિશિએશન લેટર આપ્યો કે વી એપ્રિશિએટ કે તમે ઘરમાં વડીલની જે સેવા કરો છો એને બિરદાવવાના અમારી પાસે શબ્દો નથી. કે આજે સમયમાં જે બધા ન્યુક્લિયર ફેમિલી તરફ જાય છે, પોતપોતાના રસ્તા શોધી લે છે, ત્યારે તમે વૃદ્ધને સાચવીને જે કર્યું છે, ઉપરનો ધર્મ કરે અને છોડે તો જુદી વાત, કરવું કાંઈ નથી, મોજ મજા કરવા આપણે છોડી દે છે. આજે 5,000થી વધારે ફેમિલી ઇન અમદાવાદ આઈ એમ સ્પીકિંગ અબાઉટ એવા છે કે જેમાં ખાલી પપ્પા અને મમ્મી અહીંયા છે. છોકરાઓ કેનેડા ઓસ્ટ્રેલિયા બધે વયા ગયા છે, એ ફ્લૂ હવે એ ઉડી ગયા છે. પાંખ નહોતી આવી તેવી પંખી અહીંયા હતું ને, પંખી ઉડી ગયું. મારી કરિયર ક્યારે બને? અને મમ્મી પપ્પા એ જ વિચારે એની કરિયર બનતી હોય તો અમારી જિંદગી ભૂલી જઈએ. ચલો ને છોકરો ભલે ને એ સુખી થાય છે ને, આપણે જીદ લઈને પપ્પા મમ્મીએ 20 વર્ષમાં ભેગા કરેલા 40 લાખ એક ચટણીમાં સાફ, મારા માસ્ટર્સમાં બધું પૂરું થઈ ગયું. અને માસ્ટર તો પાછો માસ્ટર જ હોય, મિસ્ટર તો હજી થવાની વાર છે, એ માટે તો બીજા 20 લાખ જોશે. અને એ માસ્ટરને માસ્ટર બનાવવામાં 40 લાખ ખર્ચી નાખ્યા, જે પપ્પાએ 15-20 વર્ષથી ભેગા કરેલા હતા. એમણે જે પણ વિચાર્યું હોય તે પણ બધા પૂરા કરી નાખે. જો સહેજ આમ કરે, તમે કરો, તમારા પૈસા રાખો, ધૂપ દઈને કરો, વાસકે પૂજા કરો, પૈસાની તમને પૈસા જ વાલા છે, કરો ભેગા કરો પૈસા, દીકરાની કોઈ કિંમત નથી.
એના કરતા બીજે જન્મે આવા પપ્પા જ ન જોઈએ આપણને. એવા સંભળાવે ને પપ્પાને એમ થાય કે શું બોલે છે. એને તો એમ જ પપ્પા એટલે એટીએમ આમ કાર્ડ સ્વાઇપ કરીને ઢગલો થવો જોઈએ સીધો. પપ્પાની પાસે ગમે ત્યારે પૈસા મગાય, મમ્મી પાસે ગમે ત્યારે મગાય. જો ના આપે ને ન મળ્યા તો કાંઈ પણ બોલી નાખો, પપ્પા સામે ના બોલાય. પછી ઢીબેડવાના બધે મમ્મીને, બધે મમ્મીને. આમ નાનપણથી મમ્મી મમ્મીના છે ને અલગ અલગ રોલ છે. કોઈક જગ્યાએ એમ લાગે કે મમ્મી એક યુનિવર્સિટી છે, જે શીખ્યા બધું મમ્મી પાસેથી. વંદિતું શીખ્યા, ચૈત્યવંદન શીખ્યા, પૂજા શીખ્યા, ઘરનું નાનું મોટું કામ શીખ્યા, કંઈ પપ્પાની સામે નહીં બોલવું વગેરે, વિનયના ગુણો શીખ્યા, જે કંઈ પણ વ્યવહારો શીખ્યા, શર્ટના બટન બંધ કરતા શીખ્યા ને માથું ઓળતા શીખ્યા, બધું મમ્મી પાસેથી. આ એક યુનિવર્સિટી છે મમ્મી. બીજો એક રોલ એવો છે કે મમ્મી એટલે એક કોર્ટ છે. કોર્ટ, કોઈ પણ જગ્યાએ જુબાની આપવાની હોય તો કોર્ટમાં જ આપવાની. અને મારી વકીલાત કરવા માટે વકીલ મને ફ્રી ઓફ ચાર્જ આમ ઓનરરી સર્વિસ આપનારા સિનિયર એડવોકેટ મળે મને, સિનિયર કાઉન્સિલ યાદ હોય એટલે મારા માટે કોર્ટ રૂમ છે આ. પછી ત્રીજી રીતે જોઉં તો મને એમ લાગે મમ્મી એટલે એટીએમ છે. મમ્મી 500 રૂપિયા આપને, 500 રૂપિયા આપ તો પપ્પા પાસેથી લઈને આપ. તો તું લે ને પપ્પા પાસેથી, તું લઈ આવ પપ્પા પાસેથી, તું લઈ આવ. અરે પણ પપ્પા પૂછશે આ તો તું કહેજે ને તારે જે કેવું હોય કે મને 500 રૂપિયા આપ. પપ્પા પાસે કહેવાનું ફાટે એટલે પપ્પા બોલે મમ્મી કે તું જા લઈ આવ, પપ્પા પાસે તું જઈ આવ અને લઈ આવ કે છોકરાને 500 રૂપિયા જોઈએ. મમ્મી કંઈ પણ કરી આવશે ને લઈ આવશે, કંઈ પણ કરીને લઈ આવશે, છોકરાને જોઈએ લાપાવાના. આ એટીએમ છે, આમ કાર્ડ સ્વાઇપ કરો ને પૈસા કેમ ઢગલો થાય. મમ્મી એટલે એટીએમ છે, મમ્મી એટલે પોલીસ ચોકી છે, મમ્મી એટલે પોલીસ. અને આ આ રોલ ના ગમે બચને ક્યાં ગયો, શું થયું તું. આમ મમ્મી પૂછે એટલે હોરિબલ, શું હોરિબલ છે મમ્મી એટલે એટલું બધું, આમ એટલું બધું ક્વેશ્ચન 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 કર્યા કરે. સાહેબ અમને સૌથી વધારે ટિપિકલ આમ મમ્મી ને પપ્પા પ્રત્યે હેરેસમેન્ટ લાગે ને, અને બેઝિકલી મમ્મી માટે પૂછ 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 આખો દિવસ આમ ઇન્ટરોગેશન ચાલે. એટલું બધું પૂછપૂછ કરે કે અમે કંઈ અમે નાના છીએ, 18-20 વર્ષના થયા, આટલા બધા શું સવાલ પૂછવાના. અરે તમારું તો ભલું થાય, એક તો તમે ભણો છો સ્કૂલ કોલેજમાં, એ ફી આપીને ભણો છો, પ્રોફેસર લેક્ચરર મફત નથી ભણાવતા, સમજો બરાબર છે. જેને પૈસા આપીને તમે ભણો છો એને પણ પૂરો રાઈટ આપો છો 100-100 સવાલ પૂછવાનો. એક્ઝામ વખતે તમને 100 સવાલ નથી પૂછતા, પૂછે જ કે નહીં, પૂછે જ કે નહીં. તો હું તમને કહું છું મમ્મી પપ્પાને 7-8 સવાલ તો પૂછવા દો, ઓનરરી ભણાવે છે. બોલો પૈસા આપીને ભણાવે એને રાઈટ કે દર અઠવાડિયે દર વીકલી તું 100 સવાલ પૂછજે ભાઈ, અમે બંધાયેલા તને જવાબ આપવા. મમ્મીને બંધાયેલા નહીં, ઓનરરી સર્વિસ આપે એને બંધાવવાનું નહીં. અને મમ્મીને સવાલ તમે કહેજો મારા નામથી કે સવાલ નહીં પૂછે, પણ 7-8 સવાલ પૂછવાની છૂટ આપો. ક્યાં ગયો તો, કેમ મોડો આવ્યો, કેમ ફોન કટ કર્યો, કોનો ફોન હતો, કોની સાથે ગયો હતો, આવા 5-7 સવાલ પૂછશે. એ 5-7 મૂકી દો. મને કે એ જ પૂછે, બસ આ તો પૂછે જ ને ભાઈ, આ તો પૂછે. આ તમે એમ લાગે છે કે ઓબ્સ્ટેકલ ઇન લાઈફ, એકચ્યુઅલી યુ આર ધ પર્પઝ ઓફ અર લાઈફ, તમે એની જિંદગીનો હેતુ છો એટલે તમને પૂછે છે. તમને જે દિવસે પૂછપરછ કરે ને તમને આનંદ થવો જોઈએ કે સમવન ઇઝ ઇન્ટરેસ્ટેડ કીનલી ઇન માય લાઈફ. કોકને આટલો કીન ઇન્ટરેસ્ટ છે મારી લાઈફમાં અને કોક મગજ મારી કરે છે, મને પૂછે જ, બાકી કોને પડી છે, હું જીવું મરું કોને પડીશ. બધાને પોતપોતાની લાઈફ છે ને, મને મારી છે તો એમને એમની નથી, તો એમને એમની લાઈફ નહીં જીવા દો ને, શું કામ મારામાં માથું મારે. પણ એમને ઇન્ટરેસ્ટ છે કે પોતાનું બગાડીને અપમાન વેઠીને અપમાનને આમંત્રણ આપીને પણ માથું મારે. ક્યાં ગયો તો, શું કર્યું, શેના પૈસા ખર્ચ્યા, ક્યાં ખર્ચ્યો એટલે કોને માટે કર્યું, કોણ હતું સાથે, કેમ વાર લાગી, ધીમે ધીમે કેમ બોલે, મોટેથી બોલ, કોનો ફોન હતો, કટ કેમ કર્યો. આ જાત જાતું તમને પૂછપૂછ કરે, કોનો મેસેજ લાવતો બતાવતો, કોનો મેસેજ હતો, કોનો ફોન હતો, લે તું ચેક કર્યા કર, પૈસા ક્યાં ખર્ચ્યા બતાવતો, પૈસા ક્યાં ખર્ચ્યા એટલે તું મારી સીએ છે તો ઓડિટ કરીશ, મારો હિસાબ રાખીશ, મારે ઘરમાં હિસાબ આપવાનો બધો. અરે ઘરમાં હિસાબ આપવાનો એટલે તો તમને પૂછનાર કોઈ હોય જ નહીં. એક સિમ્પલ વસ્તુ જો પૂછે ને કોઈ, કાંઈ બોલાય નહીં મમ્મીએ, કશું કાંઈ ના બોલાય. દાદા થઈ ગયા હોય ને આપણે એવી રીતે સ્કૂલમાં જાઓ તો આમ એમ કહેતા હોય કે ટીચર હોય એ પ્રિન્સિપલથી ગભરાય, પ્રિન્સિપલ હોય એ મેનેજમેન્ટથી ગભરાય, મેનેજમેન્ટ પેરેન્ટ્સથી ગભરાય, પેરેન્ટ્સ છોકરાથી ગભરાય, છોકરા કોઈનાથી ના ગભરાય, સબકે બાપ, કોઈના બાપથી ગભરાવાનું નહીં, ધડબડાટી બોલાવી દેવાની, અમે કોઈનું સાંભળતા નથી, કોઈનાથી ગભરાતા નથી. તો આ રીતે કોઈ દિવસ રિલેશન ના ચાલે, છત્ર માથે હોય એ છત્ર રહેવું જોઈએ. એક ગરિમા છે આપણી કે આવું સરસ મજાનું માથે છત્ર છે, એ છત્ર હોય નીચ છત્ર વગરના જે છે એને જઈને પૂછો તો ખરા કે એની વેલ્યુ શું છે, એને પૂછો તો ખરા કે એની એની દાસ્તાન શું છે, એને પૂછો. ક્યાંય નહીં છે, પૂનામાં હોસ્ટેલ, લાતુર કિલ્લારી ભૂકંપ વખતે મકાન પડ્યા, ગામ ધરાશાયી થઈ ગયું આખું, 100-150 છોકરા જેના છોકરા જીવતા રહ્યા મમ્મી પપ્પા નહોતા એ બધાને ભેગા કરીને ત્યાં રાખ્યા છે હોસ્ટેલમાં, ગોલ્ડન હોમ કે નામ રાખ્યું છે. રાખે એટલે એવા રાખે કે તમે તમારા બંગલામાં તમારા છોકરાને ન રાખો એવી લિબર્ટી સાથે રાખે છે. દર અઠવાડિયે 15 દિવસે એમને પૈસા આપવાના, શોપિંગ સેન્ટરમાં બિગ બજારમાં ડીમાર્ટમાં લઈ જાય, શોપિંગ કરો જાઓ, પપ્પા મમ્મી લઈ જાય ને,
તો આપણે લઈ જવાના. એને ફીલ ન થવું જોઈએ કે પપ્પા મમ્મી નથી. સ્પોન્સર બહારથી આવે એવા પૈસા ખર્ચે છે ફોરેન ઇન્વેસ્ટર્સ, કે પૈસા નાખો, છોકરાઓને દિલથી લઈ જાઓ, રમાડો, જુમાવો, એને ઘુમાવો, એને પ્રેમ આપો, ગમે ત્યાં જાય, અને જઈને નથી જોતું. શોપિંગ કરવા લઈ જાય તો શાંતિથી બેઠા રહે, પૈસા આપણે ફેંકી નથી જોતા. અરે તને તું બોલને, આપણે ક્યાં જવું છે? બિગ બજારમાં જવું છે? આપણે ડીમાર્ટમાં જવું છે? આપણે ક્યાં જવું? ક્યાં શોપિંગ સેન્ટરમાં જવું છે? નથી જવું. તારે શું લેવું છે? તારે શું લેવું છે? શું પરચેસ કરવું? બોલ. આપણે આ ટી શર્ટ લેવો છે, નાઇકીના સ્પોર્ટ શૂઝ લેવા, તારે શું લેવું છે બોલને તું. નહીં, એવું કોઈ શોપિંગ સેન્ટર છે અંકલ જ્યાં મમ્મી મળે, પપ્પા મળે? છે, ત્યાં જવું છે, ત્યાં જવું છે. વી મિસ, અમને એ જોઈએ, અમને બીજું કંઈ નથી જોઈતું, અમે નથી જોઈતું કાંઈ. તમે વાંચો, જ્યારે શ્રીલંકામાં સુનામી આવી, આખું ગામ છે ને આ અંદર લઈ લીધું હતું, આખું ગામ. ચાર છોકરા હતા, એ ક્યાંક બહાર ગયેલા, જીવતા રહી ગયા, અને ઝૂંપડા તણાઈ ગયા હતા, મમ્મી પપ્પા સાથે બધું જ સાફ. રોજ સાંજે આવે, દરિયા કિનારે આમ ઉભા રહે, આમ કિનારા પર ઉભા રહે, અને ભરતીનો સમય, દરિયાના મોજા છેક સુધી આવે, આમ ટચ ધ ફીટ, આમ દે ટચ ધ ફીટ, આમ મોજા આવે ને આમ પગને અડે, આમ દરિયાની સામે જોયા કરે, આમ જોયા જ કરે અડધો કલાક સુદમૂન રોજ. અને એનો ફોટો એક પત્રકારે પાડેલો, અને છોકરાની અંદરની વ્યથા શું છે એને કેપ્શન લખેલું. તમે કેપ્શન વાંચો, એ છોકરાના પગને આ મોજા અડી રહ્યા છે, નીચે મોજા એના પગને ટચ કરે છે, આ મોજા આવે છે વેવ્સ, પગને ટચ કરે છે, છોકરો આમ જોવે છે આ મોજાની સામે, આવો ફોટો છે, નીચે લખેલું, આઈ શેલ નેવર ફોરગીવ યુ માય ડિયર સી, ઇવન ઇફ યુ ટચ માય ફીટ 100 times, યુ હેવ ટેકન અવે માય પેરેન્ટ્સ, હું ક્યારેય તને માફી નહીં આપું, તું મારા પગને 100 વાર સ્પર્શ કર, તને માફી નહીં મળે. જે કેપ્શન લખ્યું છે ને, અંદરથી દર્દ થાય આપણને, એની શું પીડા છે, શું વ્યથા છે. એ રોજ આવીને દરિયામાં શોધે છે કે કોક મોજું ઉછળે અને અંદર ગયેલા મારા પપ્પા મમ્મી પાછા આવે જ બહાર, એક ઝલક મને જોવા મળે છે. રોજ શું શોધે છે, આ શું શોધે છે? દરિયામાં મરજીમાં અંદર જઈને મોતી શોધે, પણ આ ઊભો ઊભો આમ દરિયાની ઉપર આમ સપાટી પર શું શોધ્યા કરે છે? શું શોધે છે? અને કાંઈ નથી મળવાનું, એ કંઈક શોધે છે. એને જિંદગીનું આખું રહસ્ય ગુમાવી દીધું છે, જિંદગીમાંથી રસ ગુમાવી દીધો છે, શોધે છે. અને એ તત્વ તમારા ઘરમાં જીવતું જાગતું બેઠું છે. એટલે ખાસ તમને ભારપૂર્વક કહું કે જે છત્ર આપણને મળ્યું છે ને, ફીલ પ્રિવિલેજ્ડ, કે આપણે અંદરથી એમ થવું જોઈએ કે આવી વસ્તુ મારું નસીબ છે કે મળે છે, આપણે એને દિલથી એન્જોય કરીએ. અમે તો ઘણી વાર સાંભળીએ છીએ અને ઓન એન્ડ ઓફન ક્યારેક આ વસ્તુ લઈ, આજે તો વળી નીકળી તો વાત લીધી, પણ આ આપણા મનમાં રહેવું જોઈએ. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવો કહી શકે, હજી 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 એમ કહું છું કે આ દેશ એટલા આપણે ખુશનસીબ છીએ કે આ દેશના ચીફ જસ્ટિસ હતા, એ ચીફ જસ્ટિસે પોતે મમ્મીને ફીટ ટચ કરીને શપથવિધિ ગ્રહણ કરી હોય એવા ફોટોગ્રાફ્સ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાતા. એક ટોપ લેવલના સ્પોર્ટ્સ પર્સન હોય, એને જ્યારે એવોર્ડ અપાતો હોય ત્યારે એની વિકલાંગ માતાને વ્હીલચેરમાં આગળ લાવવામાં આવે, એ પછી એ લેશે, એ ટ્રોફી ગ્રહણ નહીં કરે, એવો આગ્રહ રાખવામાં આવે. આ એવો દેશ છે. હજી આ દેશ એવો છે કે એઆર રહેમાન ટ્રોફી લેવા જાય ત્યારે કે મારા મમ્મીને તમે લાવો, એ પછી હું ટ્રોફી લેવા જઈશ. અને હજી આ દેશ એવો છે કે હીરાબા વેક્સિન લે તો નરેન્દ્ર મોદી ટ્વીટ કરે છે કે મારા મમ્મીએ વેક્સિન લીધું છે, એને પણ હજી આ મમ્મીને, આ મમ્મીના માથા પર આમ બે હાથ હોય ને અને દાઢીવાળા આ મોરા ભાઈ ઊભા હોય, એ ફોટો હજી આવે છે, કમરમાંથી આમ છેક આમ વાંકા વળીને ઝૂકે છે. આ વડાપ્રધાન, આપણે એમ કે આ માણસ ક્યાંય ઝૂકે નહીં, ક્યાંય ન ઝૂકે, ક્યાંય ન ઝૂકે. તમને બતાવું એક સરનામું જ્યાં ઝૂકે છે આ માણસ, જુઓ, આ જુઓ, આ માણસ હીરાબાના પગમાં ઝૂકે છે. જે માણસને કોઈ ન ઝૂકાવી શકે એને અમારા 85-88 વર્ષના હીરાબા ઝૂકાવી શકે. એપ્રિશિએટ કરવા માટે કે આ પદ લીધા પછી, એક પદ એવું છે કે આટલા મોટા પદ પર આવ્યા પછી, આ ગણીમાં તો છે, આ છે ક્રેડિટ કેવી. કુમાર પાળભાઈ વિશે હું ઘણી વાર એમની વાત કરું ને, અને એમના માતુશ્રી ગુજર્યા ત્યારે એમની ઉંમર 60+ હતી. હી વોઝ નોટ ધેટ સ્મોલ. રૂમ છે આખો, આખો રૂમ, અને રૂમની અંદર મમ્મીનો ફોટો છે, એક આમ પથારી પાથરી હોય ને, કે આમ ગાડલું હોય એવી રીતે રાખેલું છે, બાજુમાં બધા સિક્કા નાખેલા, કેટલા બધા સિક્કા પડ્યા હોય. એક વખત આમ બોલે નહીં પણ અને આશે બોલાઈ ગયેલું, કાં તો એમ કહો ને અમને જાણવા મળ્યું. કાયમ માટે ક્યાંય પણ જાય, સોશિયલ કોઝમાં બહુ સક્રિય, કોરોના આવે કે ભૂકંપ આવે કે ગમ, બધે નીકળી પડે, કરોડોના કામ થતા હોય ને એમનું તબદીલ એવું કે ચિકાર ફંડ એમને આવે, પણ કાંઈ અમે નીકળે ને ત્યારે, એ કુમાર અહીંયા હાલે એમ કહીને બા કંઈક ખોલે, રૂમાલ ખોલે, રૂમાલની ગાંઠ ખોલે, અંદરથી કોથળી કાઢે, એમાંથી 10 રૂપિયાની નોટ કાં તો 5નો સિક્કો હોય ને લગભગ આપે, હાલે પહેલાં મારું લઈ લે, અને ફિક્સ પહેલું ડોનેશન મમ્મીનું લેવાનું, 5નો સિક્કો લઈને એક નીકળે અને પછી 5 કરોડ ભેગા કરે ને વાપરે. એમને શ્રદ્ધા કે પહેલો સિક્કો તો મમ્મીનો હોય. આજે તમે માનશો નહીં, આટલા કામ કરવા નીકળે ને ત્યાં ગાડલું પાથર્યું છે, મમ્મીનો ફોટો રાખ્યો છે, એક ડબ્બો રાખ્યો છે 5ના સિક્કાનો. મમ્મી એક સિક્કો લે, મમ્મીના ફોટાને અડાડે, મમ્મી આ તારો સિક્કો લીધો, અને ખિસ્સામાં નાખીને પછી બહાર નીકળે.
ઈ કે આજે પણ મારા મમ્મી મને 5 નો સિક્કો આપે એ વગર કુમાર પણ કામ નથી કરતો, અને જે કામ થાય છે એ 5 ના સિક્કા થી ખેંચાઈ ના આવે. હાથ રેડી. આવી ક્રેડિટ આપતા શીખે, ગમે એવા મોટા થઈએ. કયા લેવલ પર છે વ્યક્તિ કે આચાર્યોને પણ પ્રશંસા કરવાનું મન થાય એવું ક્રેડિટેબલ આઈટમ. અને આ કેરેક્ટર એમને એમ થાય કે હું કોના આધારે છું, મારી પ્રગતિનું મૂળ ક્યાં છે, હું જે છું એ આમના કારણે છું. એવું અંદરથી ઇન્ટેન્સ ફિલિંગ રાખજો. ગમે એટલા તમે આગળ વધો એટલા આગળ ક્યારેય ભગવાનને કહી દો દિલથી કે ભગવાન એવી પ્રગતિ જરા પણ મને ક્યારે નહીં આપતો કે પ્રગતિનું મારું જે પીઠબળ હતું કે પ્રગતિની પીઠિકા હતી ને એ મારી નજરમાંથી નીકળી જાય. હું એવી શિખર પર મને ક્યારે નહીં પહોંચાડતો કે હું તલેડીની સામે ન જોઉં. જ્યાંથી પહેલાં ચૈત્યવંદન કર્યું છે ને પછી ઉપર ચડ્યો છું એ તલેડી ક્યારેય ભૂલું નહીં. આ મમ્મી ને પપ્પા છે કે જે છત્ર કાયમ મારા માટે માથે છત્રની જેમ રહેશે એ છત્ર ક્યારેય હલવું ના જોઈએ. બસ આવું દિલથી માગું છું. ભગવાન પાસે ભીખ માગજો, આ છત્ર જિંદગી ભર જોઈએ.